अवेकन द जायन विदिन, लेखक एंथोनी रॉबिन्स। तमारी अंदरनी प्रचंड शक्तिने जाणो। नित्य ज्ञान ऑडियोज। प्रकरण 12। मनगमता भविष्य माटे तीव्र झंखना केरवो। दुनियानुं कोई पण काम त्यारे ज थाय ज्यारे सौथी पहेला ते करवानुं स्वप्न जोवामां आवे। कायन सेंडबर्ग। नित्य ज्ञान ऑडियोज। જિંદગીનો આનંદ મેળવવા તમે તૈયાર છો? નાના બાળકોની જેમ તમારી કલ્પનાની દુનિયાને તમારે સજાવવી છે? આ માટેના પૂરતા ઉપાયો મેં તમને પાછળના પ્રકરણમાં સમજાવી દીધા છે। આ બધી જ બાબતો એવી છે જે વ્યક્તિને તેમના સપના સાકાર કરવામાં મદદ કરી શકે। ઘણીવાર એવું જોવા મળે છે કે આ બધું જ જાણતી અને સમજતી વ્યક્તિ પણ ખબર નહીં કેમ નિષ્ક્રિય બનીને બેસી રહે છે। આ પ્રકરણમાં હું આ અંગે વાત કરવાનો છું। મસમોટા સ્વપ્ન જોવાની અને તેને પૂરા કરવાની ચાવી બતાવવાનો છું। પછી જુઓ પેલી તદ્દન નિષ્ક્રિય વ્યક્તિ પણ હડફ દઈને ઊભી થઈ જશે અને એવી દોટ મૂકશે કે કોઈકની મજા છે કે તેને અટકાવી શકે। તમે આ પુસ્તક માત્ર સાંભળવા ખાતર સાંભળો તેને બદલે તેમાંથી કંઈક મેળવવા માંગતા હો તો માત્ર હેડફોન કાનમાં નાખીને સાંભળતા નહીં રહો। અહીં મેં વચ્ચે વચ્ચે તમારા વિચારોને તમે પોતે જાણી શકો અને તે માટે અમુક એક્સરસાઇઝ આપી છે જે એક તરફ તમારી કસોટી કરશે અને બીજી તરફ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે એક ચોક્કસ દ્રષ્ટિ કેળવવાનું કામ કરશે। આ દ્રષ્ટિની મદદથી સફળતા સામે ચાલીને તમારી તરફ ખેંચાઈ આવશે। એકવાર આ પ્રકરણ સાંભળી તો જુઓ। મને પૂરેપૂરી ખાતરી છે કે તમારા ઉમંગ ઉત્સાહમાં એટલો વધારો થશે કે ભવિષ્યમાં જ્યારે પણ તમારું જોશ ઓસરતું જણાય ત્યારે તમે દવાના ડોઝની જેમ આ પ્રકરણ સાંભળવા માટે દોડી આવશો। જો પેલી નિષ્ક્રિય વ્યક્તિની જેમ જ તમે પણ બધું સમજવા છતાં બેઠા રહ્યા છો તો ઊભા થઈ જાઓ। નાના બાળકની જેમ સ્વપ્ન જોવા લાગો। તમારા સપના સાચા કરવા માટે 12 હદ જેવી જીદ કેળવો। જેમ બાળક તેની મનગમતી વસ્તુ મળે નહીં ત્યાં સુધી તેની જ રટ નગાવીને બેઠું રહે છે, તે જ રીતે તમારે પણ સ્વપ્નું સાકાર ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવાનું છે। અરેબિયન નાઇટ્સની વાર્તાઓમાં પેલા અનાદિનના ચિરાગની વાત યાદ છે? તેનો જાદુઈ ચિરાગ તો માત્ર 3 ઈચ્છાઓ પૂરી કરી શકતો હતો। અહીં તમારી અંદર સૂતેનો પેલો જુસ્સો અને ઉત્સાહ જાગશે ત્યારે તમે તેની મદદથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકશો। એકવાર તમારી અંદર સંતાઈને બેઠેલી પ્રચંડ શક્તિ જાગી જાય પછી તમને કોઈ અટકાવી શકે નહીં। તમે તમારી માનસિક, શારીરિક, આર્થિક કે આધ્યાત્મિક શક્તિનો ભરપૂર ઉપયોગ કરી શકશો અને તેની મદદથી સપનાને હકીકતમાં ફેરવી શકશો। આ ભૂચા ધ્યેય રાખશો તો જ તમારા ઉત્સાહમાં વધારો થશે। લોકો મને ઘણીવાર પૂછે કે ટોની, આટલી બધી શક્તિ તું ક્યાંથી લાવે છે? મારો જવાબ બહુ સીધો હોય છે। હું તેમને કહું છું કે વાંક તમારી શક્તિઓનો નથી, વાંક તો તમારા ધ્યેયનો છે। નાના અમસ્તા ધ્યેય રાખીને બેસો તો મનમાં ઉત્સાહ પ્રકટશે જ નહીં। ધ્યેય એવા જ રાખો જે રૂવે રૂવે રોમાંચ જાગે અને તેને પામવા માટે રાતે ઉજાગરા કરવા ગમે। પેલા બિચારા કંઈ સમજી શકે નહીં અને મને તાકી રહે, એટલે હું તેમને સમજાવું કે મારો ઉત્સાહ તો મારા લક્ષ્યમાંથી જન્મે છે। હું બહુ અઘરું નિશાન તાકવાનું નક્કી કરી દઉં, પછી તેને મેળવવાની નગ્ની મનમાં આપોઆપ પેદા થઈ જાય છે। સવારે વહેલા ઉઠવાથી માંડીને રાત્રે મોડા સુવા સુધીના બધા જ કંડાકો દરમિયાન હું સતત મારા સપનાને સાકાર કરવા પછાર મંડ્યો રહું છું। આ નગ્નિના કારણે મારા તનને થાક નાખતો નથી અને મનનો ઉત્સાહ પણ સમતો નથી। મારું ધ્યાન માત્ર મારા નિશાન પર નાગેનું રહે છે, એટલે જ તેને મેળવવાના રસ્તાઓ પણ આપોઆપ સૂજી જ આવે છે। મોટો પડકાર જ પ્રબળ શક્તિ પેદા કરી શકે છે। જેવી રીતે લોકો મારા જોમ જુસ્સા વિશે પૂછપરછ કરે છે તે રીતે ક્યારેક મંજીન અંગે પણ વાતો કરતા હોય છે। ઘણા લોકો મને કહે છે કે જીવનમાં શું કરવું તે સૂચતું નથી યાર, કોઈ સારું ધ્યેય કઈ રીતે શોધવું? મારે આવા મૂંઝવાયેલા મહારથીઓને કહેવું છે પોતાનું ધ્યેય શોધવા માટે બહાર પૂછતા ન ફરાય, મનની અંદર દોક્યું કરાય। આપણને ભલે ખબર ન હોય પણ આપણું મન તો એ સારી રીતે જાણે જ છે
કે તેને શું જોઈએ છે. તે તો ક્યારેય નવરું બેસવા ટેવાયેલું નથી. તે સતત કંઈક ને કંઈક શોધતું જ રહે છે. તેને શોધવા લાયક બીજું કોઈ ધ્યેય હાથ નહીં લાગે તો અંતે તે કોઈક મનગમતા આનંદની શોધમાં અથવા તેને સતાવતી કોઈ પીડાથી છુટકારો મેળવવાની શોધમાં નીકળી પડશે. પરંતુ ખાલી બેઠું નહીં રહે. તેને જે કામ કરવામાં આનંદ મળે તે કામમાં લાગી જશે. અજાણ તો આપણે જ છીએ જેને એટલી પણ ખબર નથી કે મન પોતાનું ધ્યેય સારી રીતે પેઠે છે. માત્ર ધ્યેય જ નહીં, ત્યાં સુધી પહોંચવાના રસ્તાની પણ તેની પાસે માહિતી છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની પ્રગતિને માત્ર પૈસાના ત્રાજવે જ તોને છે. મોટે મોટા બીનો ભરવામાં કે મોટા ઘરની લોન ચૂકવવામાં જ તેમની જિંદગી પૂરી થઈ જાય છે. તેમાં તેમને જીવનની સાર્થકતા જણાય છે. આ લોકો બહારની સમૃદ્ધિને એટલું બધું મહત્ત્વ આપે છે કે તેને મેળવવાની નાહિયામાં તેમના આંતરિક વિકાસ અટકી જાય છે. મેં તમને અગાઉ પણ ભારપૂર્વક કહ્યું છે કે આપણા મનના બગીચામાં ઝાડ ઝાંખડીઓ તો આપોઆપ ઉગડી નીકળશે, તેને ઉછેરવાની જરૂર પડશે નહીં. હા, ગુલાબની ક્યારીઓ બનાવશો તો તેનું કાળજીપૂર્વક જતન કરવું પડશે. આ વાત તમારા વિચારોને લાગુ પડતી હોવાથી જ્યારે ધ્યેય નક્કી કરવા બેસો ત્યારે એકમાત્ર આર્થિક સદ્ધરતાને જ ધ્યાનમાં લેવાની ભૂલ કરશો નહીં. જીવનમાં પૈસા સિવાયનું ઘણું બધું એવું છે જે પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. માટે પૈસાથી તે ખરીદી શકાશે નહીં. નગદ સિક્કાઓના ખણખણાટથી આપણી ભીતરની પ્રચંડ શક્તિ જાગે તેમ નથી. તેના કરતાં વધુ મૂલ્યવાન બાબતોને પામવાનું ધ્યેય રાખશો ત્યારે જ તે જુસ્સાને જગાવવાનું મન થશે. તે ધ્યેયને મેળવવા માટે આજે તમારી શક્તિ કદાચ ઓછી હોય તેવું બની શકે, પણ અસંભવમાંથી સંભવ કરવાની તાકાત દુનિયામાં બીજા કોઈનામાં નથી. બસ આ એક જુસ્સામાં છે. આપણે સૌએ તો આ જુસ્સામાં ઉજ્જવળ ભવિષ્ય માટેની ઘેંછા જ ઉમેરવાની છે. તમારા ધ્યેય તમારી મર્યાદાઓને ઓળંગીને તમને એક અનંત શક્તિ સુધી પહોંચાડી શકે છે. તમને થશે કે તદ્દન અશક્ય જણાય તેવા ધ્યેય રાખીને કરવાનું શું, તેના બદલે નાના નિશાન રાખીને આગળ વધવામાં શું વાંધો છે. મેં કહ્યું તે મુજબ જ્યારે જોમ અને જુસ્સાની વાત આવે ત્યારે મોટા ધ્યેય જ તમને ચુંબકીય શક્તિમાં કમાઈ કરી બતાવે છે. પહેલી નજરે અસંભવ જણાતી મંજિલ તરફ બે ચાર ડગ માંડીએ એટલે રસ્તો સાફ દેખાવા લાગે છે. મંજિલ ટૂંકી થતી જાય અને ઉત્સાહ બેવડાતો જાય છે. હું જ્યારે મારી મંજિલ નક્કી કરવા બેસું ત્યારે એક પેરામીટર એ જ યાદ રાખું છું કે મારી મંજિલ અશક્ય જણાવવી જોઈએ. એકવાર તે અશક્ય જણાશે તો મને જોશ ચડશે, જુનૂન ચડશે અને તે હાંસલ કરવા માટે મારી બધી જ શક્તિઓને હું નીચોવી કાઢીશ. અશક્ય જણાતી મંજિલ પામવાનો એક અજોડ કિસ્સો મને ખૂબ પસંદ છે. સાન ફ્રાન્સિસ્કો તદ્દન પછાત વિસ્તારમાં ઉછેરાયેલા એક કંગાર છોકરાને કંઈક રીતે તેનું સપનું સાકાર કર્યું તેની આ વાત છે. આ નાનકડો છોકરો એટલી ગરીબીમાં જીવતો હતો કે તેને દિવસમાં બે વખત પેટ ભરીને જમવાનું ભોજન પણ મળતું નહીં. બાળકમાં તે કુપોષણનો ભોગ બન્યો. એટલે 6 વર્ષનો થયો ત્યારે કેલ્શિયમની ઉણપના કારણે તેના બંને પગ રિકેટસ નામના રોગનો ભોગ બન્યા અને હાડકા વળીને કમાન જેવા થઈ ગયા. વાંકા પગ અને તે પણ વળી સાવ પાતરા. તેથી આજુબાજુના લોકો તેને પેન્સિલ નેક્સ કહીને જ ઓળખવા લાગ્યા. આવા પગ હોવા છતાં તેની મનગમતી રમત હતી ફૂટબોલ. તે વખતે સ્ટાર પ્લેયર જીમ બ્રાઉનનો તે દીવાનો હતો. તેને મનોમન નક્કી કરી નાખ્યું કે એક દિવસ મોટો થઈને તે પણ જીમ બ્રાઉનની જેમ ફૂટબોલ પ્લેયર બનશે. ઘરની હાલત એવી હતી કે ન તો તે પૈસા ખર્ચીને ફૂટબોલ માટે ટ્રેનિંગ લઈ શકે અને ન તો જીમ બ્રાઉનની એકેય મેચ જોવા જઈ શકે. આ સંજોગો તે માત્ર એટલું જ કરી શકતો કે જ્યારે જીમ ફૂટબોલ રમવા માટે સ્ટેડિયમમાં આવે ત્યારે ત્યાંથી જ તે સ્ટેડિયમની આસપાસ રહેતો. મેચ પત્યા બાદ જીમ ગેટની બહાર નીકળે ત્યારે તેને અનબજનબ જોવાનો ચાન્સ મળી જતો. એકવાર મજાની ઘટના બની. સ્ટેડિયમની બહાર એક આઈસ્ક્રીમ પાર્લર હતું. જીમ ત્યાં આઈસ્ક્રીમ ખાવા આવ્યો અને પેલા છોકરાનું ધ્યાન તેની પર પડ્યું. તે દોડીને જીમ પાસે પહોંચી ગયો અને હોશભેર તેને કહેવા લાગ્યો કે તે પોતે તેનો કેટલો મોટો ફેન છે. બ્રાઉને હસીને તેનો આભાર માન્યો. પેલા છોકરાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે તેને જીમના દરેકે દરેક રેકોર્ડ યાદ છે. બ્રાઉને ફરી હસીને તેની વાતનો પ્રત્યુત્તર વાળ્યો અને પોતાના સાથીઓ સાથે વાત કરવા તેમની તરફ ફર્યો.
તેના નાનકડા છોકરાને તો હજી કંઈક કહેવું હતું. તેને એકદમ અધીરાઈ અને હોશથી બ્રાઉનનો હાથ ખેંચીને તેને કહ્યું કે એક દિવસ હું તમારા એકે એક રેકોર્ડ તોડવાનો છું. બ્રાઉન તો આ છોકરાનો ઉત્સાહ જોઈને છક થઈ ગયો. તેને તેનામાં રસ પડ્યો અને બહુ પ્રેમથી તેનો ખભો થબાડીને તે છોકરાનું નામ પૂછ્યું. જવાબ મળ્યો, ઓ જેમ સિમ્પસન. મને મારા દોસ્તો ઓ જે કહીને બોલાવે છે. હા, તે છોકરો હતો ઓ જે સિમ્પસન. ફૂટબોલ પ્રેમીઓનો નાડીનો ઓ જે. ફૂટબોલની રમતથી જે પરિચિત હશે તેમને ખબર હશે કે ફૂટબોલની દુનિયામાં પછીથી ઓ જે સિમ્પસને પણ જીમ બ્રાઉન જેટલું જ માતબર સ્થાન મેળવ્યું હતું. આપણે આજે જે કંઈ પણ બન્યા હોઈએ કે જે કોઈ પણ સ્થાને પહોંચ્યા હોઈએ તેની પાછળ કોઈ પરિબળ જવાબદાર હોય તો તે આપણી પોતાની કલ્પના છે. આપણી કલ્પનાને ક્યારેય આ જ સપનું જોયું હશે, તેથી આપણે આજે અહીં છીએ. ડોનાલ્ડ કર્ટિસ. તે દિવસે ઓ જે સિમ્પસને જે કહ્યું હતું તે તેણે ભવિષ્યમાં કરી બતાવ્યું. તેણે ખરેખર જીમ બ્રાઉનને નામે નોંધાયેલા એકે એક રેકોર્ડને તોડી નાખ્યા અને પોતે બીજા પણ અનેક રેકોર્ડો સ્થાપિત કર્યા. તેની પાસે આ બધું કરવા માટે કઈ મૂડી હતી? તમે જાણો છો કે તેને જોયેલા સપના સિવાય તેની પાસે કંઈ જ ન હતું, પણ આ સપનાની તાકાત કોઈ મહાશક્તિશાળી ચુંબક જેવી હતી. ઓજેએ બહુ જ દ્રઢતાથી એવું સ્વપ્ન જોયું હતું જે જોનારાઓ તેને ગાંડો ગણીને હસી કાઢે. આજે ઓજેને તે સપનું સાકાર કરતા તેની ગરીબી નહીં નડી, અભાવ નહીં નડ્યો અને તેનો પોતાનો પેન્સિલ નેક્સ પણ નહીં નડ્યા. આ બધી જ મર્યાદાઓને પાર કરીને તે પોતાને મનગમતી રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શક્યો. સપનું જોવાની આજ તો ખૂબી છે. દુનિયાની નજરે સાવ અશક્ય જણાતા સપનાને શક્ય બનાવવાનો ખરો પાયો જ એ છે કે પહેલાં તમે તમારી નજરો સામે સતત એકનું એક સપનું સેવતા શીખો. તો હવે તમારે જ નક્કી કરવાનું કે તમે પોતે સપનું સેવવા માંગો છો કે દુનિયા તમને જે સપનું જોવાની છૂટ આપે તેને જ મૂંગા મોડે સ્વીકારી લેવા માંગો છો. નક્કી કરતા પહેલાં એવું વિચારી લેજો, એટલું વિચારી લેજો કે જો ઓ જે સિમ્પસન્સ દુનિયાને પૂછવા ગયો હોત કે હું મારી આ સડી કડા પગ વડે ફૂટબોલ ચેમ્પિયન્સ બનીશ કે નહીં, તો તેને શું જવાબ મળ્યો હોત? માટે સપનાની તાકાતને ઓળખો અને તેનો યોગ્ય ઉપયોગ કરો. શૂન્યમાંથી સર્જન. તમે અત્યારે જ્યાં પણ બેઠા હો ત્યાં આસપાસ નજર દોડાવો. તમે ઘરમાં બેઠા હશો તો તમારી સામે લાઇટ, પંખો, એસી, ટીવી, ફોન, મોબાઈલ, સીડી પ્લેયર વગેરે ગોઠવ્યા હશે. ઓફિસમાં હશો તો કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, નેટબુક, પેન ડ્રાઈવ કે ફેક્સ મશીન પડ્યા હશે. ક્યારેક એ વિચાર્યું છે ખરું કે કોણ સૌથી પહેલાં તેનો વિચાર આવ્યો હશે? કદાચ તમે કહેશો કે તેની પાછળ ટેકનોલોજીની કમાલ છે, ફળદ્રુપ ભેજાની કરામાત છે કે માનવની બુદ્ધિશક્તિનું પરિણામ છે. અહીં તમે એક સૌથી પહેલું પગથિયું ચૂકી રહ્યા છો. આ કમાલ કે કરામત કરતા પહેલાં તેના પહેલાં સૌથી પહેલાં આવે છે તે અંગેની કલ્પના. ક્યારેય માનવીએ એવી કલ્પના કરી હશે કે હજારો માઇલ દૂર બેઠેલી વ્યક્તિને મોબાઈલના સ્ક્રીન પર જોઈ શકાશે તો કેવું? ત્યારે વિડીયો કોલ્સનો ઉદ્ભવ શક્ય બન્યો છે. ના, આજ સુધી આવું થયું નથી. માટે આવું થશે નહીં તેવી જળગ્રંથિને વળગી રહ્યા હોત તો આટની શોધ શક્ય બની જ ન હોત અને તેના વડે આજે આપણું જીવન સરળ બન્યું છે તે ન બન્યું હોત. માત્ર ટેકનોલોજી જ નહીં, આપણી રહેણી કરણીને સરળ બનાવતી બધી જ વ્યવસ્થાઓ માટે તેની સૌથી પહેલીવાર કલ્પના કરનારના આપણે આભારી છીએ. પછી તે બેન્કિંગ હોય, ઇન્સ્યોરન્સ હોય કે મેડિક્લેમ હોય, પહેલીવાર જેણે તેના વિશે વિચાર્યું તેણે આપણા જીવન પર મોટે પાયે અસર કરી છે. આ જ રીતે આજની તારીખ જે વૈજ્ઞાનિકો ઉર્જાની કટોકટી સમયે સોનર એનર્જી કે પવન ઉર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોત પણ કામ કરી રહ્યા છે તેમની દ્રષ્ટિ પણ કંઈક એવું જ જોઈ રહી છે જેના વિશે આપણે કોઈએ વિચાર્યું ન હોય. અમુક પ્રકારની વનસ્પતિમાંથી ઈંધન મેળવવાનો પ્રયોગ આવી જ અસાધારણ કલ્પના કે ધારણાનું પરિણામ છે. આ બધા જ ઉદાહરણો બતાવે છે કે સફળતાનો ક્રમ આવો કંઈક બને છે. કંઈક અનોખું જોઈ શકવાની ક્ષમતા કેળવવી
તેના વડે અનગ કલ્પના કરવી, કલ્પનાના આધારે ધ્યેય નક્કી કરવું અને ધ્યેયની પાછળ મંડી પડવું. મોટાભાગના લોકો શા માટે ધ્યેય નક્કી કરતા અચકાય છે? તમે કદાચ હજી વિચારતા હશો કે ઊંચા નિશાન તાકવાથી શું વાળવાનું છે? માત્ર નિશાન તાકવાથી થોડું તે વિંધાઈ જાય છે? તમારી આ પ્રકારની વિચારસરણી પાછળ કોઈ ચોક્કસ કારણ હશે તેમ હું સ્વીકારું છું. આપણે અહીં તેની વાત કરીશું, પરંતુ તે પહેલાં હું તમને મોટા લક્ષ્ય અંગે એક વાત જરૂર કહેવા માંગીશ. મોટું લક્ષ્ય નક્કી કરવું એ આપણું પહેલું સ્ટેપ છે. પહેલું સ્ટેપ ઉઠાવ્યા બાદ બીજું સ્ટેપ છે યોગ્ય આયોજન, અને પછીના બધા જ સ્ટેપ છે તે આયોજન મુજબનું અમલીકરણ. માત્ર પહેલા સ્ટેપ પર અટકી જવાથી મંજિલ મળશે નહીં. મંજિલ તરફની આગેકૂચ માટે તેની પછીના સ્ટેપ પણ આવશ્યક છે, તે વાત યાદ રાખશો. આપણામાંના ઘણા લોકો અહીં ભૂલ કરી બેસે છે. ક્યારેક આયોજન બરાબર ન હોય અથવા તેનું અમલીકરણ બરાબર ન હોય તો તેઓ નિષ્ફળ જાય છે, અને તેનું એવું તારણ બાંધી દે છે કે ઊંચા નિશાન તાકવાથી કંઈ વળતું નથી. એકવારની આ ભૂલના કારણે આવા લોકો ભવિષ્યમાં પણ ઊંચા લક્ષ્ય નક્કી કરતા અચકાય છે. તેમને એવો ડર સતાવે છે કે નિષ્ફળ જઈશ તો નિષ્ફળતા અને નિરાશાનું દર્દ વેઠવું પડશે. તેના બદલે એવું કોઈ મોટું કામ હાથમાં જ ન લેવામાં શાંતિ છે. તે સિવાય કેટલાક લોકો એવા પણ છે જેમણે ધ્યેય નક્કી કરીને તેની પાછળ મંડ્યા રહેવાનું પસંદ કરશે. પોતાની હારની બધી જ ખુશીઓને બાજુ પર હડસેલીને એક પ્રકારના તણાવને માથે રાખીને તેઓ મહેનત કરે છે, તેથી મંજિલ તરફ આગળ વધવામાં તેમને કોઈ ખુશીનો અનુભવ થતો નથી, પણ ભાર વેઠ્યાની લાગણી અનુભવાય છે. આવા લોકો મંજિલ મેળવે તો પણ બીજી મંજિલ નક્કી કરવાની તેમને ઈચ્છા થશે નહીં. તેઓ વિચારશે કે જવાદોને માંડ છૂટ્યા છીએ ત્યારે વધારાનો બોજો કોણ માથે લે. આ મુદ્દે તમે ત્રીજા પ્રકારના લોકો પણ જોવા મળશે. આ લોકો પોતાની મંજિલ નક્કી કરી દે અને આયોજન પણ કરી નાખે છે. એકવાર આયોજન થઈ ગયા બાદ તેમને તેમાં ટસુભારનો પણ ફેરફાર કરવાનું પસંદ નથી. સમયની સાથે ચાલવાનું અને તેને અનુકૂળ નથી આવતું, તેથી ક્યારેક તેમને આયોજન બદલવાથી ફાયદો થતો હોય તો પણ તેઓ જૂના આયોજનને વળગી રહે છે. વળી ક્યારેક એવું પણ બને છે કે નક્કી કરીને લક્ષ્ય કરતાં બીજું કોઈ લક્ષ્ય તેમના માટે વધુ સરળ અને ફાયદાકારક હોય, આમ છતાં તેઓ તે નવા લક્ષ્યને મેળવી લેવાનું વિચારતા નથી. આ ત્રણેય પ્રકારના લોકોની નબળાઈઓ સમજી લીધી તેના બાદ તમે ધ્યેય નક્કી કરવા બેસો તો તેમણે કરેલી ભૂલોથી તમે બચી શકશો. વિચારોની અને નિર્ણયો લેવામાં આ જ ફ્લેક્સિબિલિટી તમારે તમારા જીવનમાં બતાવવાની છે. આપણે આ પ્રકરણમાં ઘણીવાર ભીતરના જુસ્સાની પ્રચંડ શક્તિની વાત કરી છે. દરેકની આંતરિક શક્તિ અલગ અલગ રીતે જાગે છે. કેટલીકવાર કોઈકને અસહ્ય પીડાનું દર્દ સ્પર્શી જાય અને વ્યક્તિના જીવનની દિશા બદલાઈ જાય. કેટલાક વળી અગમ્ય પ્રેરણાના સ્ત્રોતથી પ્રોત્સાહિત થતા હોય છે. જ્યારે તેઓ આયોજન કરવા બેસે ત્યારે કઈ રીતે સફળ થવાશે તેની બધી જ શક્યતાઓ તપાસી લે છે. ત્યાર પછી તેમને જે સૌથી અનુકૂળ આવે તે રસ્તો પસંદ કરીને આગળ વધવા લાગે છે. આ રસ્તા અંગે તેઓ સૌથી વધુ આશાવાદી હોવાથી તેમનો ઉત્સાહ જાતે જ વધે છે. બીજી તરફ એવું પણ થતું જોવા મળે છે કે વ્યક્તિ પોતાની રીતે પ્રગતિ કરતી હોય ત્યારે સહેજે પાછું વળીને જુએ તો નવાઈ પામી જાય છે કે બાપ રે, હું તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આ આનંદ અને આશ્ચર્યની લાગણીથી તેના થાકેના પગનો થાક દૂર થઈ જાય છે અને તે મંજિલ તરફ વધુ વેગથી ડગ ભરવા માંડે છે. આમ દરેકના મનમાં કંઈક રીતે કંઈક કરી નાખવાની તમન્ના અલગ અલગ રીતે પ્રગટે છે. પોતાની પ્રગતિથી જ પેલી વ્યક્તિ ચકિત કેમ થઈ ગઈ હશે, તે પોતે જ તો આટલું ચાલ્યો છે તો પણ તેને ખ્યાલ ન રહ્યો. હા, આવું ઘણીવાર થાય છે. આપણી નજર સામે જ ઉછરેલા બાળકો ક્યાં મોટા થઈ જાય છે તેની આપણને ક્યાં ખબર પડે છે. જ્યારે કોઈક કહે ત્યારે આપણને નવાઈ લાગે છે કે આપણે પોતે તો તેની નોંધ જ નથી લીધી. બાળકો સતત આપણી સાથે હોય તેથી તેમનો વિકાસ આપણે અનુભવી શકીએ નહીં. આ જ રીતે મંજિલ તરફ સતત પ્રગતિ ચાલુ હોય તો રસ્તો ક્યારેય કપાયો તેનું ધ્યાન રહે નહીં. જો ખરેખર આ ધ્યાન રાખવું હોય તો વચ્ચે ઊભા રહીને પાછું વળીને જોવું જ પડે. કન આજ ઓર કન. મેં તમને આ પ્રકરણની શરૂઆતમાં જ કહ્યું હતું કે તમારે આ પ્રકરણમાં થોડી એક્સરસાઇઝ કરવી પડશે. ચાલો
હવે તે સમય આવી ગયો છે. આપણે જિંદગીની દસેક મહત્વની બાબતો અંગે વાત કરીશું અને તે દસ ક્ષેત્રમાં આજથી 5 વર્ષ પહેલાં આપણે ક્યાં હતા તે નોંધીશું. મેં નીચે એક ચાર્ટ આપ્યો છે. પહેલી કોલમમાં 10 મુદ્દા લખ્યા છે, બીજી કોલમમાં તમારે ભરવાની છે. 1 થી 10 સુધીના અંક વાપરીને તમારે તેમાં તમારા માર્ક આપવાના છે. ત્રીજી કોલમમાં તમે તેના અંગે કંઈક ખાસ જણાવવા માંગતા હોવ તો તેની જગ્યા આપવામાં આવી છે. દાખલા તરીકે આજથી 5 વર્ષ પહેલાં તમે તમારી શારીરિક સ્થિતિને 7 માર્ક આપ્યા હોય તો તેનો અર્થ થયો કે તમે પ્રમાણમાં સારું સ્વસ્થ ધરાવતા હતા, પણ હજુ વધુ સુધારો લાવી શકો તેમ છો. તો ત્રીજી કોલમમાં આ સુધારા વિશે કંઈક લખો. આ કંઈ બધું બહુ અઘરું કામ નથી. આ એક્સરસાઇઝ અત્યારે જ કરવા બેસી જાઓ અને 5 વર્ષ પહેલાંની તમારી હાજનો કાગળ ઉપર ક્યાસ કાઢો. 5 વર્ષ પહેલાં સ્કોર અને 2 વાક્ય. 5 વર્ષ પહેલાં શારીરિક સ્થિતિ, મનોસ્થિતિ, ભાવનાત્મક સ્થિતિ, તમે કેવા આકર્ષક હતા, અંગત સંબંધો, તમારી આસપાસનું વાતાવરણ કેવું હતું, સામાજિક સંબંધો, આધ્યાત્મિક વિચારો, કારકિર્દી, આર્થિક સ્થિતિ. આ રીતે તમે તમારા 5 વર્ષ પહેલાંના વિચારોને કાગળ પર ટપકાવી દીધા. હવે આ જ 10 મુદ્દાઓ અંગે આજે તમે શું માનો છો તેની વાત કરીએ. બીજો એક કાગળ લઈને આ જ 10 મુદ્દાઓ એના અંગે આજના તમારા વિચારો અને સ્કોરો નોંધી લો. આજે સ્કોર અને 2 વાક્ય. શારીરિક સ્થિતિ, મનોસ્થિતિ, ભાવનાત્મક સ્થિતિ, તમે કેવા આકર્ષક હતા, અંગત સંબંધો, તમારી આસપાસનું વાતાવરણ કેવું છે, સામાજિક સંબંધો, આધ્યાત્મિક વિચારો, કારકિર્દી, આર્થિક સ્થિતિ. તમે જોઈ શકશો કે કાગળ ઉપર આ 2 બાબતો ઉતારવાથી તમને તમારામાં થયેલા ફેરફારનો કે પ્રગતિનો સાચો અંદાજ આવે છે. હવે આ કોઠો જોઈને તમે કહી શકો છો કે કઈ બાબતોમાં તમે સુધારો લાવી શક્યા છો અને કઈ બાબતોમાં તમારી ઈચ્છા હોવા છતાં તમે ખાસ ફેરફાર લાવી શક્યા નથી. સુધારો થવાથી તમારો ઉત્સાહ વધશે અને જો સુધારો નહીં થયો હોય તો તે અંગે તમે મહેનત કરશો તો શક્ય છે કે 5 વર્ષ પછીના ચાર્ટમાં તમે પોતાને પૂરેપૂરા માર્ક આપી શકો. મને ખાતરી છે કે આ રીતના મૂલ્યાંકન પછી તમે જરૂર એવું કંઈક તો મળી આવ્યું હશે જે તમને આગળ ઉપર સુધારો લાવવામાં મદદરૂપ થાય. તમે તેના ચાવીરૂપ મુદ્દાઓ અહીં નોંધી લેશો. અહીં હવે આવનાર 5 વર્ષ માટે તમારા ગોલ તૈયાર કરો. 5 વર્ષ બાદ સ્કોર અને 2 વાક્ય. શારીરિક સ્થિતિ, મનોસ્થિતિ, ભાવનાત્મક સ્થિતિ, તમે કેવા આકર્ષક હશો, અંગત સંબંધો, તમારી આસપાસનું વાતાવરણ કેવું હશે, સામાજિક સંબંધો, આધ્યાત્મિક વિચારો, કારકિર્દી, આર્થિક સ્થિતિ. સપનું સાકાર કરવાની ચાવી. તમે જે ઘડીએ નક્કી કરી દો કે તમારે કોઈ ચોક્કસ લક્ષ્ય હાંસલ કરી બતાવવું છે તે ઘડીથી જ તમે કાનીને સમર્પિત થઈ ગયા છો તેમ કહી શકાય. યાદ છે ને આ કાની એટલે કોન્સ્ટન્ટ એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ. એ પણ નિશ્ચિત છે કે વ્યક્તિમાં આ કાની પ્રત્યેની નિષ્ઠા આવે છે ત્યારે જ સુધારો શક્ય બનશે. મનમાં કોઈ અસંતોષની આગ ડબકારા મારતી હશે તો જ આ સુધારો લાવી શકાશે. અસંતોષ જેવી જ એક બીજી ઇમોશન છે માનસિક તણાવ. ઇંગ્લિશ ભાષામાં તેના માટે શબ્દ છે ડિસ્ટ્રેસ. જે વ્યક્તિને ચિંતા વધારે છે અને તેને નિરાશા અને નિષ્ક્રિય બનાવવાનું કામ કરે છે. પણ આ સ્ટ્રેસને એક યોગ્ય એક્શન સિગ્નલ તરીકે લેવામાં આવે તો તે વ્યક્તિ માટે લાભદાયી સાબિત થાય છે.
ઇંગ્લિશમાં તેને યુ સ્ટ્રેસ કહે છે. યુ સ્ટ્રેસથી વ્યક્તિનું મંજિલે પહોંચવાનું પ્રત્યેનું જુનૂન બેવડાય છે. જો વચ્ચે કોઈ અવરોધ આવે તો તેને તે અવરોધ પણ પાર કરાવી દે છે. આમ વ્યક્તિના વિકાસ માટે યુ સ્ટ્રેસ મદદરૂપ થાય છે. સહેજ આગળ વધીને એમ પણ કહી શકાય કે જીવનમાં તે હોવો આવશ્યક છે. વ્યક્તિની અંદરનો આ યુ સ્ટ્રેસ તેની આંતરિક પ્રેરણા બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારના બાહ્ય પ્રોત્સાહનની જરૂર રહેતી નથી. યુ સ્ટ્રેસને ઓળખો અને તેની પાસેથી યોગ્ય કામ કરાવતા શીખો. એકવાર તમે તેને પૂરેપૂરો ઉપયોગ કરતા શીખી જાઓ પછી તમે જોઈ શકશો કે જો જોતામાં જ તમારી કાર્યશક્તિમાં કેવો ધરખમ વધારો થઈ ગયો છે. તમને પ્રશ્ન થશે કે આ યુ સ્ટ્રેસને કઈ રીતે વધારવો. હું તમને તે માટે એક સાવ સરળ સૂચન આપીશ. તમે જે કંઈ પણ મેળવવાનું નક્કી કરો તે બધું તમારી નજીકના મિત્ર અને સંબંધીઓ સમક્ષ જાહેર કરી દો, જે તમારી એટલા નજીક છે કે તમે તેમની નજરોમાં એકદમ વ્યવસ્થિત અને કામકાજ પ્રત્યે સમર્પિત સાબિત થવા માંગશો. કદાચ ક્યાંક અટકશો પણ તો પણ તમારી અંદર ધક્કો નાખશે કે સૌને કહી દીધા બાદ કામ પૂરું ન થયું તો. તેના કારણે તમારા મન પર આ પ્રકારનો ભાર રહેશે જે તમને ચોક્કસ સમયમાં કામ પૂરું કરવા માટે મદદરૂપ અને મજબૂર કરશે. આમ યુ સ્ટ્રેસના અભાવમાં તમે તમારો રસ્તો ચૂકી જાઓ તેનો ભય રહે. તેના કરતાં ખુદને આમ જાહેર કરી નાખવાથી આપણે પોતે વધુ શિસ્તબદ્ધ રીતે કામ કરતા થઈ જઈએ છીએ. વળી આ એટલા નજીકના મિત્રો કે સંબંધીઓ હશે કે કદાચ કોઈક કારણસર તમે તે કામ પૂરું કરી શક્યા નહીં તો તમને એ લોકો કંઈ સજા કરવાના નથી જ. ધ્યેય ચૂક્યા? કોઈ વાંધો નહીં, કદાચ આ નિષ્ફળતા તમને તમારા અસલી ધ્યેય તરફ દોરી જશે. છેલ્લા કેટલાય વખતથી મારો એક મિત્ર મને કહ્યા કરતો કે તેને ફિજીના ટાપુઓ પર થોડી પ્રોપર્ટીઓ ખરીદવાની ઈચ્છા છે. તેની પાછળનું કારણ તેનો ફિજી પ્રત્યેનો લગાવ હતો. છતાં મને પણ તેની વાતમાં રસ પડ્યો. મારું કારણ તો પૂરેપૂરું પ્રોફેશનલ હતું. મને લાગતું હતું કે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ આ રોકાણ સોનાની નગડી પુરવાર થશે. ફિજીના ટાપુઓ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે જ. આજે કેટલું નાનકડું રોકાણ કાલે જબરદસ્ત ફાયદો કરાવે તેમ મને લાગ્યું. મેં નક્કી કર્યું કે ફિજી ટાપુઓ પર એકાદ આંટો મારી આવીએ અને થોડો સર્વે કરી લઈએ. બિઝનેસ ટ્રીપ કહો કે વેકેશન આઉટિંગ, જે ગણો તે, પણ આ ઉદ્દેશ્ય સાથે હું અને બેકી ફિજી જવા ઉપડી ગયા. 2-3 દિવસ સુધી અમે અમારા કામમાં અટવાયેલા રહ્યા અને નકશા ખોની ખોનીને જગ્યાઓને સર્વે કરતા રહ્યા. અમારી ઈચ્છા ખુદની જમીન ખરીદવાની હતી. આખરે મને લાગ્યું કે યોગ્ય જગ્યા ખરીદવી હોય તો ટાપુ ખુદી વળવો પડશે. અમને લાંબા ગાળે સારામાં સારું વળતર આપે તેવી જગ્યા ખરીદવાનો અમારો આગ્રહ હતો. એટલે મેં અને બેકીએ એક ચાર્ટર પ્લેન ભાડે પર લીધું અને ફિજીના ટાપુઓ જોવા નીકળી પડ્યા. બ્લ્યુ લગુન જેવી ફિલ્મનું શૂટિંગ અહીં જ થયું હતું. અમે એ બધી જ જગ્યાઓ જોઈ અને ખૂબ મજા કરી. અમારે ખરીદવી હતી તેવી જગ્યા હજી મળી નહોતી. તેની શોધ હજુ ચાલુ હતી. તે દિવસે અમે ઉત્તર ફિજીના એક જ ટાપુ પર ઉતર્યા અને એક કાર ભાડા પર લઈ લીધી. આ કાર લઈને અમે તે ટાપુ પર ફરી વળ્યા. એક કાચો રસ્તો દૂર સુધી જતો હતો અને તેની પર બંને તરફ નાળિયેરીઓ નહેરાતી હતી. આ રળિયામણા રસ્તાનું નામ પણ તેના જેવા જ સુંદર હતું, હિબિક્સ હાઈવે. અમે અમારી કારમાં આ હાઈવે પર લગભગ 3-1 કલાક સુધી ડ્રાઇવિંગ કરીને ઘણે દૂર નીકળી ગયા. ચારે બાજુ ખાલીખમ વિસ્તાર હતો. ત્યાં અચાનક અમારું ધ્યાન રસ્તાની બાજુ પર ઊભેલી એક ફિઝિશિયન છોકરી પર પડ્યું. નાનકડી બાળા અને તેના નાના વાળ જોઈને મને અને બેકીને મજા પડી ગઈ. અમને તરત જ થયું કે તેનો ફોટો પાડી લઈએ. આમ કોઈક અજાણ્યા બાળકનો ફોટો પાડતા પહેલા તેના માતા પિતાની સંમતિ લેવી જરૂરી ગણાય તેમ વિચારીને અમે ચારે બાજુ નજર દોડાવીને જોઈ કે ક્યાંક વળી આ બાળકીનું વાની વાળસ મળી આવે. દૂર એક તરફ વસાહત દેખાઈ. અમને લાગ્યું કે આ બાળકીના માતા પિતા ત્યાં જ ક્યાંક હશે. આમ વિચારીને અમારી કારને તે તરફ નીરી. ખરેખર જ દરિયા કિનારે ત્યાં નાનકડું ગામ વસ્યું હતું. અમને જોઈને ગામના લોકો અમારી તરફ દોડી આવ્યા. તે સૌ ફિજીની સ્થાનિક પ્રજા હતી. અમે અમારી વાત કહી તે પહેલાં તો તેમનો
તેમનામાંનો એક યુવક અમારી પાસે આવીને એકદમ શુદ્ધ બ્રિટિશ ઇંગ્લિશમાં અમારું સ્વાગત કર્યું. અમને આવી તો કોઈ આશા જ નહોતી. તે સમયે તેમનો કોઈક સમૂહોત્સવ ચાલતો હતો તેમ અમને લાગ્યું. તેમની પરંપરા મુજબ એક તરફ 100 સ્ત્રીઓ બેઠી હતી અને બીજી તરફની એક ઝૂંપડીમાં ગામના લગભગ 30 પુરુષો ભેગા થયા હતા. તે બધાએ અમને તેમની સાથે જોડાવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું. મને તેઓ હોંશે હોંશે ઝૂંપડીમાં લઈ ગયા અને બેકીને સ્ત્રીઓ બેઠી હતી તે તરફ જવાનું સૂચવ્યું. ઝૂંપડીની અંદર તો જલસા પાણી અને ઉત્સવનું વાતાવરણ છવાયું હતું. હું અંદર ગયો ને તરત જ બધાએ બૂના 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 કહીને મારું સ્વાગત કર્યું. તેમની ભાષામાં તેનો અર્થ હતો કે હું પણ તેમની સાથે તેમની એ પાર્ટીમાં જોડાઈ જાઉં તેમ તેઓ ઈચ્છે છે. મને અને બેકીને તો એટલી નવાઈ લાગી કે આમ સાવ અજાણ્યા મહેમાનોને જોઈને આ ભૂરી પ્રજા કેટલી ખુશખુશાલ થઈ ગઈ છે. ઝૂંપડીનો એ આનંદ અને ઉલ્લાસ હું ક્યારેય નહીં ભૂલી શકું. ફિજિયન લોકોનું હાસ્ય કેટલું નિર્ભેર અને નિર્દોષ હતું. એકઠા થયેલા 100 દિન ફાડીને હસી રહ્યા હતા. અમે આવ્યા તે પહેલાં પણ તેઓ મોજ મનાવતા હતા અને અમે ત્યાં પહોંચ્યા બાદ તો તેમની ખુશી બેવડાઈ ગઈ. એક માણસ બીજા અજાણ્યા માણસના આગમનથી આટલો આનંદિત થઈ જાય તે તો અમે તે જ દિવસે જોયું. ઝૂંપડીમાં પુરુષો કાવા નામનું તેમનું પરંપરાગત પીણું પી રહ્યા હતા. તેમની ભાષામાં યોનગોના નામનું કોઈક કદમૂળ હતું. તેને કલાકો સુધી પાણીમાં પનારીને તેને ઉકાળીને કાવો તૈયાર કરવામાં આવ્યો હતો. નારિયેળીની કાચનીનો વાડકો બનાવીને સૌ તે પીવા માટે ભેગા થયા હતા. તેમણે મને પણ આગ્રહપૂર્વક આ કાવો આપ્યો. દેખાવમાં તો આ પાણી જોવું ગમે તેમ ન હતું. સ્વાદમાં પણ કંઈ ખાસ કહેવા લાયક ન હતું. પણ તેમનો પ્રેમ આનંદ અને ઉમળકાનો જોતો જોડવો મુશ્કેલ હતો. ખીન ખીનાત હાસ્યની છોડો ચારે તરફ ઉડતી હતી. હું તો એ જોતો રહી ગયો કે કોઈ ખાસ કારણ વિના કે કોઈ ખાસ સમૃદ્ધિ કે ઉપલબ્ધિ વગર પણ આ લોકો કેટલા ખુશ રહી શકે છે. વાત વાતમાં રમૂજો થતી રહી. મેં તેમને પૂછ્યું કે તેમની દ્રષ્ટિએ જીવનનો ઉદ્દેશ્ય શું છે. આ ભોળા ભટકા અને દિનના સાફ લોકોએ એકી સૂરે જવાબ આપ્યો કે બસ જીવનની મજા માણવી એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. તેઓ જેને જીવનનો ઉદ્દેશ્ય માનતા હતા તે જ રીતે જીવન જીવતા તેમને આવડતું હતું. મેં કહ્યું કે ફિજિયન લોકો સૌથી સુખી લોકો લાગે છે, ખરું? આખો સમૂહ મારી વાત સાથે સંમત થઈ ગયો અને આનંદની ચીચિયારો પાડી ઉઠ્યા. આમ તો તેમના આ ઉત્સવ વખતે સ્ત્રીઓ ઝૂંપડીઓમાં આવતી નથી, પણ તે દિવસે બેકીને તેઓ આગ્રહપૂર્વક અંદર લઈ આવ્યા અને મારી બાજુમાં બેસાડી. તેમની પાછળ ગામની 100 સ્ત્રીઓ બાળકો પણ ઝૂંપડીમાં આવી ગયા. ગામમાં એક જ કેરોસીન લેમ્પ હતો. તેઓ તે લેમ્પ પર ક્યાંકથી નહીં આવ્યા. પછી તેઓ તેમના વાજિંદ્ર લઈને અમારી આસપાસ ગોઠવાઈ ગયા અને તેમની ભાષામાં નોક ગીતો ગાવા લાગ્યા. અમને તેઓ એકેય શબ્દ સમજાયો ન હતો, પરંતુ તેમના આનંદ ઉલ્લાસને ઓળખવા માટે ક્યાં કોઈ ભાષાની જરૂર હતી? તેમની આંખોમાં જ તે વ્યક્ત થઈ જતો હતો. નિર્દોષ પ્રજાના નિસ્વાર્થ આનંદની નિજ્જત આજે અમને જેમની તેમ યાદ છે. તે પ્રજા અમારી પાસેથી ક્યાં કંઈક મેળવવાની આશા રાખતી હતી? પરંતુ તે તો તેમનો આનંદ અમને આપીને ખુશ થનારી પ્રજા હતી. જ્યારે અમે પાછા ફર્યા ત્યારે અમે જીવનનું આ સૌથી મોટું ભાથું તેમની પાસેથી મેળવી લીધું હતું. ખુશ થવાનું રહસ્ય એ છે કે બીજાની ખુશીઓ આપો. અમારી કોટેજની આજુબાજુ નાળિયેળીઓ ઝૂલતી હતી. ઉપર આકાશમાં ચાંદો ચમકતો હતો અને દુનિયાભરની શાંતિ અને સુંદરતા ત્યાં આવીને વસી હોય તેમ લાગ્યું હતું. અમે ફિજી લોકોના પ્રેમથી એવા તરબતોડ થઈ ગયા હતા કે એમની જમીન ખરીદવી અંગે નિર્ણય ન લેવાયાનો કોઈ અફસોસ રહ્યો ન હતો. તે જમીન કરતાં ઘણું વધુ કિંમતી કહેવાય તેવો આનંદ મેળવવાની ફિન સૂફી અમને હાથ લાગી ગઈ હતી. ફિજીની તે પહેલી મુલાકાત બાદ અમે અવારનવાર ફિજી જવા લાગ્યા. દર વર્ષે 3-4 વાર ટ્રીપ ગોઠવી નાખીએ. એ તો જાણે એક રૂટિન બની ગયો. ત્યાં જવા પાછળનો અમારો આશય જમીન ખરીદવાનો હતો અને તે તો 3-4 વર્ષે શક્ય બન્યું. પરંતુ જતા દિવસે ફિજીના લોકોને મળવાની મજા અમારો મુખ્ય આશય બની ગઈ હતી.
જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવી ત્યારે પણ અમે ખુદની જમીન ખરીદવાનું માંડી વાળ્યું અને અમે ત્યાં જ જે રિઝોર્ટમાં રોકાતા તે જ રિઝોર્ટને તેમની આસપાસના પ્લાન્ટેશન સહિત ખરીદી લીધી. હવે ફિઝી અમારા માટે માત્ર નાના રોકાણનું સ્થાન રહ્યું ન હતું પણ તેના કરતાં ઘણું વિશેષ બની ચૂક્યું હતું. 121 એકરમાં ફેલાયેલી આ દરિયા કિનારાની નજીકની રિઝોર્ટ હવે અમારી થઈ ગઈ હતી. તેથી અમે ફિઝીના ટાપુ પર પહેલી વખત જે મજા માણી હતી તે મજા હવે અમારા રિઝોર્ટમાં આવનાર સૌ માણવાના હતા. જેટલો આનંદ મારા સેમિનારને કન્ડક્ટ કરતી વખતે આવે છે તેટલો જ આનંદ મને આ રિઝોર્ટના માલિક હોવાનો પણ થાય છે. જે કામ હું 4 કલાક મહેનત લઈને કરું છું તે જ કામ મારી આ રિઝોર્ટ ચપટી વગાડવામાં કરી નાખે છે. ત્યાં પહોંચતા જ સૌ મુલાકાતીઓ તેમની બધી જ ચિંતાઓ ભૂલી જાય છે. અમારી આ રિઝોર્ટમાં દુનિયાભરના લોકો આવે છે અને એક તરફ બિઝનેસ મિટિંગ પણ ગોઠવાય છે તો બીજી તરફ કેટલાક સીઈઓ બિઝનેસની દોડધામનો થાક ઉતારવા પણ અમારે ત્યાં આવે છે. યુવા હોય કે વૃદ્ધ, કુટુંબ સાથે હોય કે એકના આવ્યા હોય, સૌ અહીં ફિઝીની હવામાં તેમનો બધો સંતાપ ભૂલી જાય છે. તે બધા અહીંના દરિયા કિનારાનો આનંદ લે છે, મસ્તી કરે છે, ઘોડે સવારીની મજા લે છે અને ફિઝીની ભોળકરી પજાની મહેમાન નવાજી પણ માને છે. જ્યારે હું ફિઝીમાં હોઉં ત્યારે આ સૌને આ રીતે આનંદ ઉઠાવતા જોવાનું ચૂકતો નથી. ફિઝીનો સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત હોય, મુલાકાતીઓના ચહેરા પર તો તે ઝરહરતો સૂરજ જેવી ચમક લાવી દે છે. આ કમાજ માત્ર કુદરતની શીતળતાની નથી, ફિઝીના લોકોનો નિર્વ્યાજ પ્રેમ પણ એટલો જ જવાબદાર છે. મારું લક્ષ્ય તો કંઈક અલગ જ હતું પણ અજાણતા જ મારા હાથમાં કેટલો મોટો ખજાનો હાથ લાગી ગયો. હું જીવન જીવવાના કેટલા બધા પાઠ શીખ્યો. આ આખા અનુભવે મને એક બહુ મોટી વાત સમજાવી દીધી કે માત્ર લક્ષ્ય જ મહત્ત્વનું હોતું નથી, તે લક્ષ્યને મેળવવાની પ્રક્રિયા દરમિયાન તમે જીવનની કેટલી મજા લઈ શકો છો તે જાણવું પણ એટલું જ અગત્યનું છે. તમારા સપનાને જીવી જાણો. આ પ્રકરણની શરૂઆતમાં મેં જણાવ્યું હતું કે કેટલાક લોકો લક્ષ્ય તો નક્કી કરીને છે પણ તે લક્ષ્યને મેળવવાની મથામણમાં જીવનની અસલી મજા માણવાનું ચૂકી જાય છે. આવા લોકો લક્ષ્ય મેળવવાની સફર દરમિયાન ક્યારેય હસી શકતા નથી અને લક્ષ્ય મેળવતા સુધી તો સાવ નીચોવાઈ ગયા હોય છે. હકીકત તો એ છે કે જો તમે સંઘર્ષ દરમિયાન પણ જીવનની બીજી બધી મજા માણતા શીખી શકશો તો તમારી ધારણા કરતાં વધુ મેળવી શકશો. પેલા ફિઝીવાસીઓની જેમ જીવનનો મૂળ ઉદ્દેશ્ય તો તેની એકે એક બળની મજા માણીએ એ જ છે. ભલે તમારી પાસે કોઈ લક્ષ્ય હોય કે ન હોય, તમારા જીવનમાં સંઘર્ષ હોય કે ન હોય, ખરું મહત્ત્વ તો તમે નક્કી કરીની દિશા છે, મંજિલનું નહીં. મારી આ વાત તમને સમજાવવા માટે મારી પાસે એક બહુ જ સરસ ઉદાહરણ છે. અહીં હું એક એવી વ્યક્તિની વાત કરવાનો છું જે અમેરિકન ટીવીનો બહુ મોટો કલાકાર હતો. તેની જીવનની કહાની સાંભળીને તમે મારી વાત સાથે સંમત થશો કે પોતાની શક્તિથી ભવિષ્યને પણ મુઠ્ઠીમાં કેદ કરવાની ફરજ પાડી શકાય છે અને જીવનમાં કદાચ આપણી ધારણા મુજબનું ક્યારેય કંઈક ન બને તો તેથી હતાશ થઈ જવાની જરૂર નથી. આપણે આ નિષ્ફળતાના કારણે બીજી દિશા તરફ વિચારતા થઈએ છીએ અને તે નવી દિશા આપણને ભારે મોટી સફળતા અપાવે તેવું પણ બની શકે. અમેરિકન ટીવી જગતના લોકપ્રિય એક્ટરનું નામ હતું માઇકલ નેન્ડન. તેને અમેરિકન સંસ્કૃતિમાં કુટુંબ પ્રેમ, કુટુંબની કાળજી, ઈમાનદારી અને સંઘર્ષ સામે ઝઝૂમવાની શક્તિને એકદમ સુંદર રીતે રજૂ કરી હતી. એક સમય એવો હતો જ્યારે તે ઘરે ઘરે અમેરિકન સંસ્કૃતિનો હીરો તરીકે ગણાવવા લાગ્યો હતો પણ કોઈને ખબર નહોતી કે આ હીરોનું બાળપણ કેટલું દુઃખ ભરેલું હતું. તેની માતા ખ્રિસ્તી હતી અને પિતા યહૂદી. બંને આખો દિવસ ઝઘડતા રહેતા અને માતા તો વાત વાતમાં આત્મહત્યા કરવાની ધમકી આપતી રહેતી. ક્યારેક વળી માતા માઇકલને બહાર ફરવા મોકલતી અને અચાનક ટેક્સીમાં બેસી માઇકલ જ્યાં હોય તે સ્તરે પહોંચીને તેને કોટના હેંગર વડે ફટકારવા લાગતી. તમે કલ્પના કરી શકો ખરા કે આવા અસહ્ય માનસિક ત્રાસમાં માઇકલનું બાળપણ કેવું વીત્યું હશે? ભય અને પીડા વચ્ચે ફફડતો માઇકલ હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યાં સુધી દરરોજ રાત્રે પથારી ભીની કરી દેતો. પર્સનાલિટી કોન્ફ્લિક્ટના કારણે તેના ચહેરા પરના હાવભાવ તેની જાણ બહાર જ બદલાતા રહેતા અને
આજ રીતે તેના ગળામાંથી વિચિત્ર અવાજો પણ નીકળતા રહેતા. અમેરિકન ટીવી જગતથી અજાણ વાચકોને હું જણાવી દઉં કે હું જ્યારે તેના બાળપણનું આવું ભયાનક વર્ણન કરું છું ત્યારે તેની સૌથી વધુ લોકપ્રિય બનેલી સિરિયલ નિટન હાઉસ ઓન ધ પેરિસના દર્શકો મારી આ વાત માની જ નહીં શકે. તેમની સામે તો પડછંદ કાયા અને મોહક ચહેરાવાળો ઇંગ્લિશ ફેમિલીનો જવાબદાર મોભી જ તરવરતો હશે. પણ માઇકલના બચપનની સચ્ચાઈ આ જ છે. નાનકડો માઇકલ એકદમ ડરપોક પ્રકૃતિનો હતો. તેનામાં કોઈ વાતે આત્મવિશ્વાસ ન મળે એવામાં એક દિવસ સ્કૂલના જીમ ટીચર તેમના આખા ક્લાસને ફૂટબોલ મેદાન પર લઈ ગયા અને તેમને ભાના ફેંકવાનું શીખવવાનું શરૂ કર્યું. માઇકલનો વારો આવ્યો ત્યારે તેને ડરતા ડરતા ભાંડો ઉઠાવ્યો. માઇકલને ખબર નહોતી કે આજે ફૂટબોલ મેદાન પર તેના હાથે ચમત્કાર થવાનો હતો. માઇકલને ફેંકેલો ભાંડો સૌથી દૂર ગયો, બીજા વિદ્યાર્થીઓના ભાંડા કરતાં આશરે 30 ફૂટ આગળ. સૌથી વધુ આશ્ચર્ય તો માઇકલને ખુદને થયું હતું. તેના જીવનના આ ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે આજે તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની અંદરના જુસ્સાએ હવે કઈ દિશા પકડવાની છે. માઇકલને પોતે જ પછીના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પોતે અમુક કામમાં બીજા કરતાં વધુ સારો દેખાવ કરી શકે છે. તે વાતની ખુશીથી તેની અંદરનો આ જુસ્સો જાગી ગયો હતો. હવે હાથમાં આવેલી આ તકને ગુમાવે તેમ ન હતો. તેણે તેના જીમ ટીચર પાસે સમર વેકેશનમાં પેલો ભાંડો તેને પ્રેક્ટિસ કરવા માટે ઘરે નહીં જવાની પરવાનગી માંગી. ટીચરે પેલો ભાંડો હોશે હોશે તેને આપી દીધો. માઇકલ તે ઉનાળામાં ભાના ફેંકની ખૂબ પ્રેક્ટિસ કરી. તેનું ડુબરું પાતળું શરીર ખડતર બનવા લાગ્યું અને ઉનાળો પૂરો થતાં સુધીમાં તો જાણે તેની કાયા પંજ થઈ ગઈ. તેનો ઉત્સાહ એટલો વધ્યો કે તેને પોતાના હાથ, ખભા અને ધડને મજબૂત બનાવવા માટે ખાસ કસરતો શરૂ કરી દીધી. ભાના ફેંકમાં શરીરના આ ભાગનું વિશેષ મહત્ત્વ ગણાય છે. હાઈસ્કૂલના પછીના વર્ષમાં તો તેને ભાના ફેંકમાં એવી આવડત હાંસલ કરી કે આખા યુએસની બધી હાઈસ્કૂલને પાછળ રાખી દીધી. આવા સુંદર પ્રદર્શન બાદ તેને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા તરફથી સ્કોલરશિપ આપવામાં આવી. માઇકલ પોતે પોતાના આ પરફોર્મન્સથી ખુશખુશાલ હતો. વાત આજની સફળતાથી અટકી નહીં. હાઈસ્કૂલના વર્ષ દરમિયાન એક તરફ માઇકલ ભાના ફેંકમાં વધુને વધુ પાવરધો થતો હતો તો બીજી તરફ તેના મનમાં એવી માન્યતા ઘર કરવા લાગી હતી કે તેની આ સફળતાનું રહસ્ય તેના લાંબા વાળમાં છુપાયેલું છે. તેથી તેના જૂનફા વધારતો રહ્યો. પછીથી 1950ના દાયકામાં ટૂંકા વાળની ફેશન આવી એટલે માઇકલ માટે મુશ્કેલી ઊભી થઈ. એકવાર ટૂંકા વાળની હિમાયત આવી તેથી તેની સાથે એટનેસોને ભેગા થઈને જબરદસ્તીથી તેમના વાળ કાપી નાખ્યા. આ વાતનો તેના મન પર જબરો આઘાત લાગ્યો. તે જાણતો હતો કે હકીકતમાં તેની કુશળતા અને લાંબા વાળને કોઈ સીધો સંબંધ નથી. માઇકલનો પરફોર્મન્સ બગડતો ગયો અને તે પહેલાં જેટલા અંતરે ભાંડો પહોંચાડી શકતો હતો તેમાં હવે આશરે 30 ફૂટ જેટલો ગાંઠ પડવા લાગી. આટલી બધી પડતીમાંથી બહાર આવવા માટે તેને વધુને વધુ પ્રેક્ટિસ ચાલુ રાખી. વધુ પડતા શ્રમથી તેને એટલી ઈજા થઈ કે એકાદ વર્ષ સુધી ભાંડા ફેંકવાની રમતથી દૂર થઈ ગયો. એથ્લેટિક ડિપાર્ટમેન્ટે તેને માટે એવી વિકટ પરિસ્થિતિ ઊભી કરી દીધી કે ફરી તે આ રમતમાં ક્યારેય પાછો ન ફરી શક્યો. ગુજરાન ચલાવવા માટે તેને એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં નોકરી નહીં લેવી પડી. જાણે કે શૂન્યમાંથી કરેલું સર્જન ધૂળમાં મળી ગયું. મનગમતા ક્ષેત્રમાં સેલિબ્રિટી બનવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું. પણ આ માઇકલના જીવનનો બીજો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. એક દિવસ હોલિવૂડ ટેલેન્ટ એજન્ટની નજર તેની પર પડી. તેના કસાયેલા એથ્લેટિક બદનને જોઈને એજન્ટે તેને સિરિયનમાં નસીબ અજમાવવાની સલાહ આપી. માઇકલના ભાગમાં બોનાન્ઝા નામની એક સિરિયનને નિતન જ્હોન કાર્ટરાઇટની ભૂમિકા ભજવવામાં આવી. માઇકલના નવા કેરિયરની આ શરૂઆત હતી. પછી તો તેને બીજી ઘણી સિરિયલોમાં કામ કર્યું. લોકોની અભૂતપૂર્વ ચાહના મેળવી અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ નામના કાઢી. તમે જોઈ શકશો કે જ્યારે એથ્લેટિક ડિપાર્ટમેન્ટે તેને રિજેક્ટ કર્યો ત્યારે માઇકલને લાગ્યું કે તેનું સપનું રોળાઈ ગયું છે. પણ તે ખરેખર તેનો ભ્રમ હતો. તેને નવી દિશા તરફ વળવા માટે આ રિજેક્શન જરૂરી હતું. આમ તેનું પોતાનું સપનું પૂરું ન થવાની ઘટના હકીકતમાં તેના માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ. જીવનનો આ એક બહુ મોટો સંદેશ છે કે આપણે આપણા નિરાશાભર્યા સમયને પણ આદરથી જોતા શીખીએ. કોને ખબર છે
કદાચ તેમાં જ કોઈ અમૂલ્ય તક છુપાયેલી હોય. સપનું સિદ્ધ કરવાની ચાવી. માઇકલ નેન્ડનનો કિસ્સો જાણ્યા બાદ ભૂને ચૂકે તમે એવો અર્થ ન કાઢશો કે હાથમાં ઉઠાવેલું કામ અટકી પડે, તેમાં મુશ્કેલીઓ આવી પડે કે સંઘર્ષનો સામનો કરવો પડે, તો તે કામ પડતું મૂકીને બીજી દિશા પકડી લેવાની છે. કોઈ પણ કામ હોય શરૂઆતમાં તો અડચણો આવશે જ, એટલે તેની માનસિક તૈયારી તો પહેલેથી જ રાખવાની રહેશે. તમારું મનગમતું કામ તમે હાથમાં લો ત્યારે તમને તેમાં રસ હોય તે જરૂરી ગણાશે. માત્ર રસ પડતો હોવાથી તમારું કામ સરી જતું નથી, તે કામને તમે કેટલા સમર્પિત થાઓ છો તે સૌથી મહત્વનું છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વ્યક્તિ કંટાળીને કામ પડતું મૂકી દે છે ત્યારે સફળતા તેનાથી ફક્ત વહેજ જેટલી જ દૂર રહી હોય. જીવનનું બીજું નામ છે કસોટી. આપણને તેની દરેક કસોટી વખતે કામ પડતું મૂકવાની ઈચ્છા થાય તે બહુ સ્વાભાવિક છે. તેમ કરવાને બદલે સતત કામને વળગી રહેવું તે પોતે જ એક મોટી જીત છે. તમે તેને કમિટમેન્ટ કહો, કટિબદ્ધતા કહો કે પ્રતિબદ્ધતા કહો, ગમે તે નામ આપો, પણ વિપરીત સંજોગોની સામે ઝીંક ઝીણીને ટકી જવાની ક્ષમતા એ બહુ મોટો ગુણ છે. સફળ થયેલા અને નિષ્ફળ ગયેલા લોકો વચ્ચે આ જ ભેદ છે કે જ્યારે નિષ્ફળ વ્યક્તિ હથિયાર હેઠા મૂકી દે ત્યારે સફળ વ્યક્તિ પોતાનું સરસંધાન જાળી રાખે છે. મને તો આ જ કારણે કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોમાં બહુ રસ પડે છે. તેમની નજર કંઈક એવું જોઈ શકે છે જે બીજા કોઈને દેખાતું નથી. તેમની ક્રિએટિવિટીને જાણે કોઈ સીમા જ નથી. રોજ કંઈક નવું વિચારી શકે છે અને તેને અમલમાં મૂકવાના રસ્તાઓ પણ શોધી શકે છે. આવા જ એક સાહસિકને હું બહુ સારી રીતે ઓળખતો હતો, પીટર ગુબેર તેનું નામ. સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ કંપનીના સીઈઓ અને બોર્ડના ચેરમેન હતા. આ સોની પિક્ચર એન્ટરટેનમેન્ટ કંપની પહેલાં કોલંબિયા પિક્ચર્સના નામે ઓળખાતી. હોલિવૂડનું કંઈક કેટલીક સફળ ફિલ્મો તેમના નામે નોંધાઈ છે, મિડનાઇટ એક્સપ્રેસ, રેઇનમેન અને બેટમેન તેમની જાણીતી ફિલ્મો છે. તમે માનશો, પીટર ગુબેરની માત્ર 48 વર્ષની ઉંમરે તેમનું અને તેમના પાર્ટનર જ્હોન પીટર્સનું નામ 52 એકેડેમિક એવોર્ડ માટે નોમિનેટ થઈ ચૂક્યું છે. 1989માં કોલંબિયા પિક્ચર્સના માલિકોએ પીટર ગુબેર અને જ્હોન પીટર્સની સહિયારી કંપનીને $200 મિલિયન જેટલી અધધ રકમ આપીને ખરીદી દીધી અને તે નવી જોઈન્ટ કંપનીની જવાબદારી પીટર ગુબેરને સોંપવામાં આવી. હોલિવૂડ જેવું ગળાકાપ હરીફાઈનું ક્ષેત્ર, ત્યાં આજની નાની ઉંમરે આવું નામ કાઢવું તે કંઈક જેવી તેવી વાત નથી. એકવાર પીટર ગુબેરનો મારી પર અચાનક ફોન આવ્યો. તેઓ મારી પર્સનલ પાવરની કેસેટો સાંભળતા હતા. તેમને એટલી બધી પસંદ પડી ગઈ હતી કે દરરોજ સવારે વર્કઆઉટ કરતી વખતે તે તેને ધ્યાનથી સાંભળતા. તે કેસેટની મારી વાતો બદલ મારો આભાર માનવા માટે તેમણે મને ફોન જોડ્યો હતો. તે એક ફોન પછી અમે બહુ સારા મિત્ર બની ગયા હતા. એટલે જ તેમની સંઘર્ષની કેટલીક એવી વાતો મને જાણવા મળી જે બહુ જાણીતી નથી. આ પીટર એકવાર કોઈક ધ્યેયની સિદ્ધ કરવા માટે નિશ્ચય કરી લેતા પછી વચમાં અવરોધનો ગમે તેટલો મોટો પહાડ આવે છતાં પાછી પાની કરતા નહીં. તેમની બ્લોકબસ્ટર ફિલ્મમાંની એક છે બેટમેન. આ બેટમેન 1988માં રિલીઝ થઈ, પરંતુ તેના નિર્માણ માટેના હક્કો તો તેમની અને જ્હોનની પેની કંપનીએ છેક 1979માં નહીં રાખ્યા હતા. વાત એમ બની હતી કે આ હક્કો લેવાઈ ગયા બાદ સ્ટુડિયો એક્ઝિક્યુટિવને લાગ્યું કે આ થીમ પર ફિલ્મ બનાવવા જેવી નથી. આ થીમ બાળકોને ગમે તેવા હોવાથી બહુને બહુ તો કોમિક્સ માટે જ બરાબર ગણાય, થિયેટર માટે નહીં. તેમ છતાં પીટર અને જ્હોન પોતાના ઈરાદાઓ પર મક્કમ રહ્યા. આશરે 10 વર્ષ બાદ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ટીકાકારોના મોં પર તાળા લાગી ગયા. બેટમેન ફિલ્મને જબ્બર સફળતા મળી. આ ફિલ્મે વીકેન્ડ દરમિયાન હાઈએસ્ટ કનેક્શનના જૂના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મની આવક $100 કરોડનો આંકડાને પણ વટાવી ગઈ હતી. આ ફિલ્મ અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સીમાચિહ્ન બની ગઈ. પીટરની બીજી એક ફિલ્મ રેઇનમેનના પ્રોડક્શન પાછળ પણ આવી જ એક મસાલેદાર કહાણી છે. બેટમેન વખતે મીડિયાનો ટેકો ન હતો તો રેઇનમેનના પ્રોડક્શનમાં જ વાંડા વચકા હતા.
પહેલી મુશ્કેલ તો એ હતી કે તેની પટકથા દરમિયાન જ ચાર પાંચ લેખકો અને એક પછી એક ત્રણ ડાયરેક્ટરો બદલાઈ ગયા, એટલે સુધી કે સ્ટીવન સ્પીનબર્ગ જેવા ધરખમ ડાયરેક્ટર પણ ફિલ્મ છોડવાનું પસંદ કર્યું. આ બધા ડાયરેક્ટરોને લાગતું હતું કે આટલી સાદી ફિલ્મ જોવા કોઈ દર્શક આવશે નહીં, તેમાં ડાન્સ, ફાઇટ કે ગ્લેમર જેવું કંઈક તો ચિનાચાનું તત્વ ઉમેરવું જ પડશે. પિતરે તેમની કોઈ વાત ગણકારી નહીં, તેથી કથા બે યુવકોની આસપાસ ગૂંથેલી હતી અને તેમાંનો એક યુવક અપંગ હતો. આ આખી ફિલ્મ આ બે યુવકોની સફર બતાવે છે અને તેથી મોટાભાગની ફિલ્મ કારની અંદર જ ફિલ્માવાયેલી છે. પિતરને ભરોસો હતો કે આ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું તો તેની પટકથામાં રજૂ થતી વિવિધ ઇમોશન્સ છે. બે ભાઈઓ કેવી રીતે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા રહે છે તે બહુ ખૂબીપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ એકદમ ઇમોશનલ હોવાથી લોકોને સ્પર્શી જશે તેની તેમને પાક્કી ખાતરી હતી. આ એક ભરોસા પર તેમને બંધ બધા ડાયરેક્ટરોના સૂચનની અવગણના કરીને આ ફિલ્મ માત્ર અને માત્ર પોતાની ઈચ્છા અનુસાર તૈયાર કરી. અને ચમત્કાર જુઓ, આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતીને આવી. બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સ્ક્રીન પ્લે એમ ચાર ચાર અલગ અલગ કેટેગરીના એવોર્ડ તેને અંકે કરી દીધા. પીટર ગુબેરની દ્રઢતા કેવો રંગ નાવી હતી તે સૌ જોતા રહી ગયા. પછીથી પીટર તેની સફળતા અંગે એક સુંદર વાત કહી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું માધ્યમ છે જ્યાં દરેક નવી ફિલ્મ તેના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટરની કસોટી કરે છે. તમે સફળ છો કે નિષ્ફળ તે જોવા માટે તમારી આખી કારકિર્દી પર કોઈ નજર નાખતું નથી, માત્ર તમારી છેલ્લી ફિલ્મને આધારે જ તમને જજ કરવામાં આવશે. પણ આ કારણે હું બિલકુલ ભયભીત નથી થતો. દરેક નવી ફિલ્મ એટલે નવો અનુભવ, નવા સંઘર્ષ અને નવું સોપાન. આ પરિસ્થિતિ મને હતાશ કરવાના બદલે આગળ વધારવાનું બળ પૂરું પાડે છે. તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો નોંધ્યું હશે કે પિતરે તેના આ ઉપરના વાક્યની નવી પરિસ્થિતિના ભયની વાત કરી છે. આપણામાંથી ઘણા બધા એવા હશે કે તે પોતાના ધ્યેયને અધવચ્ચે છોડી દે છે અને તેની પાછળનું કારણ તેમનો આ ભય હોય છે કે હું નિષ્ફળ જઈશ તો. તેઓ આરંભે સુરાની જેમ કામ હાથમાં તો નહીં લે, પણ થોડીક જ વારમાં તેઓ દોડ છોડી દે. આવા લોકો માટે મેં અગાઉ પેલા ખડક તોડનાર ખંટીની વ્યક્તિની વાર્તા કહી હતી અને અત્યારે આ પીટર ગુબેરની સત્ય ઘટના કહું છું. સફળતા પરભરમાં મળી જતી હોય તો નિષ્ફળતાના નામનો શબ્દ બચ્યો જ ન હોત ને. સફળ થવા માટે મહેનત લેવી પડે, ખંતથી મંડ્યા રહેવું પડે અને સફળ થવાની શક્યતા દૂર દૂર સુધી ન દેખાતી હોય તો પણ સૌએ 100% ખંત અને લાગણીથી કામને વળગી રહેવું પડે. આવા ખંતીના લોકો જ સફળતાની સીડી ચડી શકે છે. પહેલે બીજે પગથિયે જ અડવડિયું ખાઈને ગબડી પડનારાઓ સફળ થઈ શકતા નથી. હા, જરૂર પડે કામ પ્રત્યેનો તમારો અભિગમ બદલવો અને કામ કરવાનો ઢંગ બદલવો, પણ બીજા લોકો નિષ્ફળતાનો ડર બતાવે માત્ર તે કારણથી જ કામ ક્યારેય પડતું ન મૂકો. RAS શું છે, તે કઈ રીતે કામ કરે છે, જુસ્સો કઈ રીતે કેળવવો, એ સવાલ તમને થશે. પીટર ગુબેર અને જ્હોન પીટર્સ કઈ રીતે લોકોની ટીકાઓ વચ્ચે પણ પોતાનું ફોકસ જાળવી શકતા હતા? અહીં એવી કઈ કરામત કામ કરી ગઈ કે ગુબેર તેમનું સપનું સિદ્ધ કરી શક્યા? આ કરામતનું નામ છે RAS, એટલે કે રેક્ટિક્યુલર એક્ટિવિટી સિસ્ટમ. આપણી સાદી સમજ માટે એમ કહી શકાય કે આપણું મગજ જે જટિલ રીતે કામ કરે છે તે જટિલ વ્યવસ્થાનો આ એક ભાગ છે. પીટર ગુબેરના કિસ્સામાં એવું બન્યું કે ગમે તેના કપરા સંજોગોમાં પણ તેમની આ RAS અદ્ભુત રીતે કામ કરતી હતી. તેથી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તેમનું પ્રદર્શન બિલકુલ બગડ્યું નહીં. હવે આપણે RAS વિશે વાત કરીએ. આપણા મગજની ચારેય બાજુથી એકસાથે કેટલી જાણકારીઓ મળતી રહે છે. આ બધી જાણકારીઓ તેની માટે કામની જ હોય તેવું જરૂરી નથી. જો મગજ બધી જ માહિતીઓ પર ધ્યાન આપવા બેસે તો ખરેખર જરૂરી હોય તેવી બધી બાબતો પર ધ્યાન આપી જ ન શકે. આવા સંજોગોમાં આપણું મગજ એ નક્કી કરવાનું કાર્ય કરે છે કે આ માહિતીઓમાંથી ખરેખરી ઉપયોગી માહિતી કઈ છે,
જેથી કામની માહિતી પર મગજ વધુ સારી રીતે ફોકસ જાળવી શકે. આ આખી જટિલ વ્યવસ્થાને રેક્ટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કહે છે, એટલે કે RAS કે રાસ કહીએ. જો તમારી આ રાસ તનાટન કામ કરતી હશે અને તો તમે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તમારા લક્ષ્ય સુધી નહીં જતી કડીઓ શોધી શકશો. જરૂરી મદદ કે સ્ત્રોત મેળવવા માટે તમને કોઈ બાધા નડશે નહીં. આ રાસને વ્યવહારમાં સમજવા માટે એક તદ્દન સરળ ઉદાહરણ લઈએ. તમે ઘણીવાર એવું નોંધ્યું હશે કે તમે નવી કાર ખરીદો કે નવો મોબાઈલ ખરીદો, પછી તમારી આસપાસ ઘણાની પાસે તમને એવી જ કાર અને મોબાઈલ દેખાશે. કાર કે મોબાઈલના મોડલ તો ક્યારના માર્કેટમાં ફરે છે, પણ તમારી રેક્ટિકલ એક્ટિવેટિંગ સિસ્ટમ હાલમાં જ તે બાબતે એક્ટિવ બની છે, તેથી હવે તમે તેની નોંધ લેવાની શરૂ કરી છે. બસ આવી રીતે જ પીટર ગુબેર જેવા તેમની રાસના સહારે બીજી બધી જ નેગેટિવ વાતોને અવગણીને માત્ર અને માત્ર તેમના સપનાને સાકાર કરી શકે તેવી બાબતો પર જ ફોકસ જાળવી શકે છે. માત્ર તમારા પોતાના જ મનની એક સિસ્ટમને એવી રીતે સેટ કરવાની છે કે તમને તમારા સપના તરફ ધકેલતી શક્તિશાળી બાબતો પર જ તમારું ધ્યાન રહે અને તમે તમારા વિચારોમાં તેને જ અગ્રિમતા આપતા રહો. ટૂંકમાં રાસ એટલે આપણું મન સપના ઉપર સ્થિર કરી દેવું. ઉન્નતિ કરતા રહો, આગળ વધતા રહો. તમારે આકાશની પેનેપાર તારાઓ સુધી પહોંચવાનો છે. વિલિયમ્સ કોલેજની દિવાન પર કોતરવામાં આવેલા સુવાક્યનો સાર. 1983ની તે સાંજ હતી. એક દિવસ મેં નક્કી કરી નાખ્યું કે હવે ગમે તે થાય પણ મારે મારા ભવિષ્યને મારી મરજી મુજબનું જ ઘડી કાઢવું છે. તે સાથે જ મેં એક કાગળ પર મારા તે સમયના ધ્યેય, ઈચ્છાઓ અને અરમાનો લખી નાખ્યા. બસ અત્યારે તો મારે નાના બાળકની જેમ નવી નવી માંગોનું લિસ્ટ બનાવવાનું હતું. દરિયા કિનારે બેઠા બેઠો હું સતત 3 કલાક સુધી નખતો રહ્યો. જીવનમાં મારે કયા પ્રકારના કામ કરવાના છે, શું બનવું છે, કોની સાથે હરવું મળવું છે, તે બધું જ કાગળ પર ટપકાવતો ગયો. મારી પાસે અદ્રક પૈસો આવે ત્યારે હું તેને કયા ઠેકાને દાનમાં આપીશ તે પણ મેં નક્કી લીધું. આ કાગળ મેં સંભાળીને રાખ્યો છે. 6-1 મહિના પછી મારે રશિયા જવાનું થયું. અમેરિકાથી કેટલાક પેરાસાયકોલોજીસ્ટનું એક ગ્રુપ USSR જવાનું હતું અને ત્યાં અલગ અલગ યુનિવર્સિટીઓના વિખ્યાત પ્રોફેસરો પાસે મનોચિકિત્સાની કેટલીક નવી બાબતો અંગે જાણકારી મેળવવાનું હતું. મને પણ તેમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. અમારે મોસ્કોથી સાયબિરિયા થઈને ફરી નેનિન ગ્રાન્ડ પહોંચવાનું હતું. મારી પાસે રશિયાનો એક નકશો હતો. મેં તે નકશાની પાછળના કોળા ભાગ પર મારી જરૂરી નોંધો લખવા માંડી. સૌથી પહેલાં મેં મારી ઈચ્છાઓ અને ધ્યેયને અલગ અલગ વિભાગમાં વહેંચી નાખ્યા. તેમાં આર્થિક મહત્વાકાંક્ષા, ભૌતિક ઈચ્છાઓ, શારીરિક વ્યક્તિત્વ બાબતે કંઈક કરી નાખવાની તમન્ના, આધ્યાત્મિક ઉત્થાન, માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતો અને આવું બીજું કેટલુંય નક્યું હતું. હું બહુ લાંબા ગાળાનું પ્લાનિંગ કરવા બેઠો હતો, તેથી મેં શરૂઆત એ રીતે કરી કે 10 વર્ષ પછી મારી પાસે શું હશે અને પછી તેમાંથી 1-1 વર્ષ ઘટાડતો ગયો કે 9 વર્ષે ક્યાં પહોંચ્યો હોઈશ, 8 વર્ષે ક્યાં હોઈશ અને આમ તે દિવસથી લઈને 1 વર્ષ પછી ક્યાં હોઈશ. એટલું જ નહીં, મેં આ દરેક બાબત અંગે તે દિવસથી જ કયા પ્રકારની તૈયારીઓ કરવી પડશે તે પણ નોંધી દીધું. જે કામ પહેલાં કરવાના હતા તેના માટે વિચારોમાં વધુ સ્પષ્ટતા જરૂરી હતી. દાખલા તરીકે તે સમયે જીવનસાથી અંગેનો નિર્ણય મહત્વનો હતો, તેથી મારે કેવી પત્ની જોઈએ છે, વધુ મારું ઘર કેવી જગ્યાએ હોવું જોઈએ કે મારા બાળકો કેવા હોવા જોઈએ તે મેં વિચારી રાખ્યો હતો. મારી ઓફિસ બાબતે પણ હું બહુ સ્પષ્ટ હતો. મારી કલ્પનામાં દરિયા કિનારે સહેજ ઊંચાઈ પર આવેલા ગોળાકાર ઓફિસ પહેલેથી જ ગોઠવાયેલી હતી. ફક્ત 1.5 વર્ષમાં જ મેં આ બધું મેળવી લીધું. લાઈફ મેગેઝિનના પત્રકારો મારો ઇન્ટરવ્યૂ લેવા માટે મારા ઘરે આવ્યા ત્યારે મેં તેમને રશિયાનો પહેલો નકશો બતાવ્યો. તેઓ તો આ આયોજન જોઈને ખરેખર આભા થઈ ગયા. તેમની નજર સામે મારું પોતાનું ઘર હતું, જે અદન મારા સપનાના ઘર જેવું જ હતું. મારી બાજુમાં મારી પત્ની બેકી બેઠી હતી. તે પણ અદન મેં નકશા પર વર્ણવી હતી તેવી જ હતી. વળી તેઓ એ પણ જાણતા હતા કે મારી વર્તુળાકાર ઓફિસ દરિયાની
બરાબર સામે ત્રીજા માળ પર આવેલી છે. કોઈને પરિકથાની વાત લાગે તેવો આ ચમત્કાર કરતી વખતે મેં એક બાબતને ખાસ ધ્યાનમાં લીધી હતી કે લાંબા ગાળાના આયોજનને સાકાર કરવા માટે હું નાની નાની સફળતા કે નિષ્ફળતા પર વધુ ધ્યાન નહીં આપું અને તેના આધારે મારે પ્રગતિનો અંદાજ લગાવવાની ભૂલ નહીં કરું. આજે જ આ ઘડીએ તમારું પહેલું ડગ માંડી દો. મને ખાતરી છે કે તમે આ પુસ્તકના સાંભળવાથી પ્રેરાઈને તમારા સ્વપ્નો જરૂર ઘડ્યા હશે. હવે તમારે તેને કાગળ પર ઉતારવાના છે અને તેને સાકાર રૂપ આપતા શીખવાનું છે. તમારી બધી જ મહત્વાકાંક્ષાને કાગળ પર નક્કી દેવાનો એક ફાયદો છે કે તમે એક શાનદાર ભવિષ્યની કલ્પનાથી અંજાઈ જશો અને આજથી જ તેના માટે મહેનત કરવા તૈયાર થઈ જશો. તો હવે તમે કાગળ અને પેન લઈને આવી જાઓ. જે રીતે મેં મારી ઈચ્છાઓને અલગ અલગ વિભાગમાં વહેંચી હતી તેમ આપણે અહીં મુખ્ય ચાર ભાગ પાડીશું. એક, વ્યક્તિગત વિકાસની મહેચ્છા. બે, કારકિર્દી, વ્યવસાય, આર્થિક પ્રગતિ અંગેની મહેચ્છા. ત્રણ, કંઈક સાહસભર્યું કામ કરી બતાવવાની મહેચ્છા. ચાર, યોગદાન આપવાની મહેચ્છા. આટલું નખ્યા બાદ આ દરેક વિભાગમાં તમારી મહેચ્છાઓ શું છે તે નોંધવા લાગો. સતત વિચારતા રહો કે તમે જીવન પાસેથી શું મેળવવા માંગો છો. યાદ રાખજો, આ નિસ્ત બનાવતી વખતે તમારે એ વિચારવા માટે ક્યાંક અટકવાનું નથી કે આ બધું તમારા માટે શક્ય છે કે નહીં. તે બધું તો થઈ પડશે. અત્યારે તો તમારે માત્ર તેની યાદી તૈયાર કરવાની છે. બીજી એક વાત, આ યાદી બનાવતી વખતે કોઈ બાબતે સમાધાન કરવાનું વર્ણન બતાવવાનું નથી. નથી ને નથી જ. બસ તમે વિચારવા લાગો કે જીવન પાસેથી તમારી શું અપેક્ષા છે. એવી કઈ ચીજો છે જે તમે ગમે તે ભાગે હાસિલ કરવા માંગો છો. તમે તેના માટે કઈ હદ સુધીની મહેનત કરવા તૈયાર છો. જો તમને ખબર હોય કે તમે તેમાં બિલકુલ નિષ્ફળ જવાના નથી તો તમે કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થશો. તમારા મનને આ બધા સવાલો પૂછવાથી તમને તમારી ઈચ્છાઓની તીવ્રતાનો ખરો અંદાજ આવશે. હા, તે વખતે ભૂલથી પણ તમારી શક્તિનો અંદાજ લગાવવા બેસશો નહીં. સમય આવીએ શક્તિ પણ આવશે અને જો પહેલેથી જ હશે તો તેમાં વધારો થશે. માટે આ તબક્કે તેની ચિંતા કરશો નહીં. વળી આ બધું જ તમારે પેના કાગળ પર નખતા જવાનું છે એ જરાય ભૂલશો નહીં. તમારે કાગળ પર ઉતારતી વખતે વધુ પડતી ડિટેલ નોંધવાની જરૂર નથી. મોટું ઘર જોઈતું હોય તો માત્ર એટલું લખો કે મોટું ઘર, ટેરેસ ગાર્ડનવાળી બાંધકની, ઘરની અંદર લિફ્ટ અને બગીચામાં હિસ્કો. ધ્યાન રહે કે તમે એકેય વસ્તુ નોંધવાની ભૂલો નહીં. મેં અગાઉ કહ્યું હતું તે મુજબ આ માંગણી નખતી વખતે તમારે એક બાળક બની જવાનું છે અને તેની જેમ જ મારે આ જોઈએ જ, મારે તે જોઈએ જ અને મારે તો પેલું જોઈએ જ છેના મૂળમાં આ નિસ્ત નખવાનું છે. તમારી અંદરના બાળકને વ્યવહારિકતાની સીમાઓ બતાવશો નહીં. એક, વ્યક્તિગત વિકાસની મહેચ્છા. પહેલું ડગનું, અહીં તમારે તમારા પોતાના વિકાસ અંગેની તેમજ તમારી જાત પાસેથી તમે શું અપેક્ષા રાખો છો તે વિશેની વિગતવાર નોંધ નખવાની છે. તમે તે ચોક્કસ નખી શકશો કારણ કે તમને તમારા સિવાય કોઈ વધુ સારી રીતે જાણી ન શકે. આમ છતાં તમને આ જાણકારી કઈ રીતે મેળવવી તે સૂચતું ન હોય તો હું થોડાક સવાલો સૂચવીશ. તમારે વજન ઘટાડવું છે? તમારે વધુ આકર્ષક દેખાવવા માટે એરોબિક્સના ક્લાસમાં જોડાવવું છે? તમારે બોન્ઝાઈ ક્લબમાં જોડાઈને બોન્ઝાઈ કળા શીખવી છે? તમારા નાના ભાઈને તમે આ શિયાળે તમારા હાથે ગૂંથેના મફનર આપવા માંગો છો? તે માટે તમારે ગૂંથણકામ શીખવું છે? તમારે થોડો વધુ મરતા વડા બનવું છે? તમારી કોઈક ખોટી માન્યતાને બદલીને નવી માન્યતા વિકસાવવી છે? જીવનમાં મનગમતો બદલાવ લાવવા માટે જૂની પેટર્નને તોડવી છે? થોડુંક ધાર્મિક કે આધ્યાત્મિક વાંચન વધારવું છે? જોયું, કરવા ધારો તો કેટલું બધું કરી શકાય. તમે કહો તમારે આમાંથી શું કરવું છે. તમે જ્યારે આ બધી ઈચ્છાઓ નખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાંથી કેટલીક એવી ઈચ્છાઓ છે
જે છ મહિનામાં પૂરી કરવી પડે તેમ છે. જ્યારે કેટલીક લાંબા ગાળાની ઈચ્છાઓ હશે, નક્કી વખતે તેની પરવા ન કરશો. બસ માત્ર નક્કી નાખો તે તમારે શું કરવું છે. પેનને ક્યાંક અટકાવશો તો મન બીજા કે ત્રીજા વિચારે ચડી જશે કે આ બધું કેવી રીતે શક્ય બનશે. મનને તેવો મોકો ન આપો. હું તો કહીશ કે મનની ઈચ્છાઓ તો ઠીક, તરંગો પણ નક્કી કાઢો. ક્યારેક આવી તરંગી વિચારો ભાવિનો તખતો પંટી નાખતા હોય છે. જો આ રહ્યું બીજા થોડા સવાલોનું લિસ્ટ. તમે શું શીખવા માગો છો? તમારે કઈ કળામાં પારંગત થવું છે? તમારે કયા ગુણો વિશેષ રૂપે વિકસાવવા છે? તમે કેવા લોકો સાથે મિત્રતા કરવા માગો છો? તમે શું બનવા માગો છો? તમે તમારા શરીર પ્રત્યે કેટલું ધ્યાન આપવા માગો છો? તે માટે તમે નીચે જણાવેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? પ્રાણાયામ અને યોગાભ્યાસ કરવો, એરોબિક ક્લાસમાં જોડાવવું, જીમમાં જવાનું શરૂ કરવું, સાયકલિંગ કે સ્વિમિંગ કરીને શરીર સુડોળ બનાવવું, જોગિંગ કે મોર્નિંગ વોક જેવી હળવી કસરતો કરવી. વધુ મળતા વડા બનવા માટે તમે શું કરવા માગો છો? કોઈ ક્લબમાં જોડાવાનું પસંદ કરશો? સગા સંબંધીઓને ઘરે જમવા બોલાવશો? ચોક્કસ સમયાંતરે સૌને મળવા જવાનું કે ફોનથી સંપર્કમાં રહેવાનું ટાઈમ ટેબલ બનાવશો? તમે કઈ નવી વસ્તુઓ શીખવા માગો છો? એ બેગ્સથી ઝડપથી ગણતરી શીખવી છે, ગુંથન કામ શીખવું છે, નવી ભાષાઓ શીખવી છે, ચેસ કે કેરમ જેવી રમતોમાં નિપુણતા મેળવવી છે, કે આઉટડોર ગેમ્સ જેવી કે ટેનિસ કે ગોલ્ફ જેવી રમતો પર હાથ અજમાવવો છે, ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશ જવું છે. બીજું ડગલું, આપણે અગાઉ વાત કરી હતી કે આ બધી જ ઈચ્છાઓ અલગ અલગ સમયે પૂરી થઈ શકે તેમ હશે. અમુક ઈચ્છાઓ પણ તમે આ અઠવાડિયે અમલ કરી શકશો અને અમુક ઈચ્છાઓ માટે તમારે નાગ નગાટ કે બે વર્ષ મહેનત કરવી પડશે. તમારે બીજું પગલું એ ઉઠાવવાનું છે કે તમારી ઈચ્છાઓને ડેડલાઇન નક્કી કરી નાખવાની છે. ડેડલાઇન નક્કી કરવાથી આપણા કામ પ્રત્યે આપણે વધુ જવાબદાર અને નિષ્ઠાવાન બનીએ છીએ. તમારું લક્ષ્ય એ તો ડેડલાઇન ધરાવતું સપનું છે. ડેડલાઇન જાળવશો તો જ લક્ષ્ય હાંસલ કર્યું કહેવાશે. ત્રીજું પગલું, હવે તમે તમારું આ વર્ષનું એક સૌથી મહત્વનું લક્ષ્ય નક્કી કરી નાખો. આ લક્ષ્ય એવું હોવું જોઈએ કે જેને તમે ચોક્કસ આ વર્ષે જ પૂરું કરવાના હો, અને આ વર્ષ માટે તમારા માટે તેનાથી વધુ જરૂરી બીજી એકેય બાબત ન હોય. તમારા માટે તે શા માટે આટલું બધું મહત્વનું છે તેની પણ તમે નોંધ કરી લેશો, બની શકે તો 2-4 મિનિટ વધુ ફાળવીને. તેના વિશે એકાદ ફકરો લખીને જણાવશો કે તમારા માટે તે ધ્યેય કેટલું મહત્વનું છે. તેને પ્રાપ્ત કરી લેશો તો તમને કેટલો આનંદ થવાનો છે, અને તે ન મેળવી શકો તો તમને કેટલું દુઃખ થશે. હું તમને આ બધી બાબતો લખવા માટે કહું છું તેની પાછળ 2 કારણો છે. લખવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે. બીજું કારણ એ છે કે કોઈપણ કામ કરી બતાવવા માટે જે ધગસ, જુનૂન અને ઉત્સાહની જરૂર પડે છે, તે ઉત્સાહ આ રીતે આપણી ઈચ્છાઓ અંગે લખવાથી મળી રહે છે. હવે અહીં મેં તમારા માટે થોડી જગ્યા રાખી છે, જ્યાં તમે તમારી વ્યક્તિગત મહેચ્છાઓ વિશે વાત કરશો, તેમની ડેડલાઇન નક્કી કરશો, અને છેલ્લે તમારે આ વર્ષના અંતે આ વર્ષના સૌથી અગત્યના ધ્યેય વિશે લખવાનું રહેશે. 2. કારકિર્દી, વ્યવસાય, આર્થિક પ્રગતિ અંગેની મહેચ્છા. અહીં આપણે તમારી કારકિર્દી, વ્યવસાય અને આર્થિક પ્રગતિ માટે પ્લાનિંગ કરીશું. પહેલું ડગલું, ફરી તમારે તમારા મનને કાગળ પર થનવવાનું છે. ઝરહડતી કારકિર્દી બનાવવી હોય તો કઈ દિશામાં બનાવવી છે તે નક્કી દો. આંખ મીચીને 5 મિનિટ માટે તમારી આર્થિક સમૃદ્ધિની કલ્પના કરો. આ કલ્પના કરવા માટે તમારે કયા સવાલો પૂછવાના થશે તેની સલાહો આપવા હું અહીં જ બેઠો છું. તમારે કેટલી કમાણી કરવાની છે? તમારા મનમાં
કોઈક તો આંકડો હશે ને, બિલકુલ અચક્યા વિના લખી કાઢો. વર્ષે 10 લાખ, 12 લાખ, 15 લાખ કે પછી મહિને 3-4 લાખ, બિંદાસ બનીને આંકડો નક્કી કરી દો. બિલકુલ ખચકાટ અનુભવશો નહીં. આપણે ક્યાં કોઈ બેંક લૂંટવી છે? આપણે તો આપણા બળે આ પૈસા કમાવાના છે ને, પછી શાનો ખચકાટ? બિઝનેસ વેન્ચર વિશે શું વિચાર્યું છે? તમે કોઈ નવી કંપની ખોલવાનું વિચારો છો કે શેરબજારની કોઈ મોટી સ્ક્રિપ્ટમાં રોકાણ કરવાનો પ્લાન છે? ખૂબ કમાઈને કેટલી સંપત્તિ એકઠી કરવાની ઈચ્છા છે? રિટાયર થવા અંગે શું વિચાર્યું છે? કઈ ઉંમરે કામકાજ બંધ કરવાની ઈચ્છા છે? એકવાર કામકાજ બંધ કર્યા બાદ પણ તમારા એસો આરામ ચાલુ રહી શકે તે માટે તમે કોઈ વ્યવસ્થા વિચારી રાખી છે ખરી? તમારે કમાણીને અનુરૂપ તમે ખર્ચ કરો છો કે બજેટ પ્લાન કરવાની જરૂર છે? બચતના યોગ્ય રોકાણ માટે તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી છે? તમારા પાસે ઘણા વિકલ્પો છે, જેમ કે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, સોનામાં ઇન્વેસ્ટમેન્ટ, ક્રૂડ બેરેન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કે પછી થોડી જમીન ખરીદી લેવી. તમે કયો વિકલ્પ પસંદ કરશો? સંતાનોના હાયર એજ્યુકેશન પાછળ કેટલા રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવાની છે? તમને હરવા ફરવાનો શોખ હોય તો વેકેશન આઉટિંગ પાછળ કેટલા રૂપિયા ફાળવવાનું પસંદ કરશો? ચરહડતી કારકિર્દીની વાત કરીએ તો તમે તે દિશામાં કેટલું ઊંચાઈ સુધીનું નિશાન તાક્યું છે? CEO બનવું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવવું છે? તમારે પોતાના વ્યવસાયમાં તમારો પગદંડો જમાવવા માટે તમે શું કરશો અને આગળ જતા એક ચક્રી સામ્રાજ્ય વિકસાવવા માટેનું તમે કયો પ્લાન બનાવ્યો છે? બીજું દગ્નું. તમે હવે એ સમજી ગયા હશો કે આ બીજા દગ્નામાં તમારે દરેક મહત્વકાંક્ષા માટે કેટલો સમય આપવો તે નક્કી કરવાનું છે. તમારી દરેક ઈચ્છાઓની સામે તે કેટલા વર્ષમાં પૂરી કરવા ઈચ્છો તે નક્કી કાઢો. પહેલા વર્ષના લક્ષ્યની સામે એક નખો. આ જ રીતે જે કામ 4-1 વર્ષમાં પૂરું કરવાનું થાય તેની સામે 4 નખો. એક વાત ભૂલશો નહીં, કામ કેટલું મોટું છે અને તમારી ક્ષમતા કેટલી છે તેની પર આ ડેડલાઇનનો કોઈ આધાર નથી. આ કામ માટે તમે કઈ હદ સુધી કટિબદ્ધ થયા છો તે જ સૌથી મહત્વનું છે. ત્રીજું પગલું. આવતા 1 વર્ષ માટે તમારું સૌથી મોટું ધ્યેય નક્કી કરી નાખો. તેના અંગે એકાદ ફકરો નખો ત્યારે તેમાં વિગતવાર જણાવશો કે આ ધ્યેય તમારા માટે આટલું બધું મહત્વ કેમ ધરાવે છે. 1 વર્ષમાં તેને પૂરું કરવામાં આવે તો તમને શું ફાયદો થાય છે તે પણ નક્કી લેજો. તમે આ ફકરો જેટલો લાંબો નખશો તેટલું વધુ લાભ થશે, કારણ કે આ કામ કરવા માટે તમારી પાસે ઘણા બધા કારણો હોય તો તેનો અર્થ એ થયો કે તમને અંદરથી મોટો ધક્કો લાગવાનો છે જે તમને ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરશે. જો આ અંદરનો ધક્કો ઓછો પડે તો સમજી લેશો કે ધ્યેય નક્કી કરવામાં ભૂલ થઈ ગઈ છે. થોડી વધુ મહેનત લઈને ફરી કોઈ બીજું સરસ મજાનું લક્ષ્ય નક્કી કરજો. 3. કંઈક સાહસભર્યું કામ કરી બતાવવાની મહેચ્છા. તમારા પાસે કોથળો ભરીને રૂપિયા હોય તો તમને થોડું સાહસ કરવાની ઈચ્છા થશે. અમુક બાબતમાં જોખમ ઉઠાવવામાં તમારો જીવ ચાલશે. તમારા માટે આ અમુક બાબતો કઈ છે તમે તમારી રીતે વિચારી જુઓ. જરૂર પડીએ સૂચનો આપવા માટે હું અહીં હાજર છું. પહેલું પગલું. પેન ઉપાડીને લખવા માંડો કે જીવનમાં કયા પ્રકારના ખતરાઓ સામે તમે લડવા માટે તૈયાર છો. તમે તમારા શોખના કારણે નીચે જણાવેલા ખર્ચ માટે કયો ખર્ચ કરવા તૈયાર થશો? શહેરથી થોડે દૂર એક વીકેન્ડ હોમ ખરીદવું છે, એકાદ ફાર્મ ખરીદવું છે, ઘરના એક રૂમને હોમ થિયેટરમાં કન્વર્ટ કરવો છે, લક્ઝરિયસ કાર ખરીદવી છે, લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાનો શોખ વિકસાવવો છે, સંગીત, ડાન્સ કે કદાના બીજા કોઈ શોખ હોય તો તમે નીચેનામાંથી શું પસંદ કરશો?
એ આર રહેમાનના મ્યુઝિક કન્સર્ટ એટેન્ડ કરવાનું પસંદ કરશો? તમારા શહેરમાં યોજાતી મેરેથોન, હાફ મેરેથોન કે સાયક્લોથોન હરીફાઈમાં ભાગ લઈને ઇનામ જીતવું છે? પેરાગ્લાઇડિંગ શીખવું છે? શારીરિક ક્ષમતાનો ક્યાસ કાઢવા માટે દર વર્ષે ટ્રેકિંગ કરવા જવું છે? કોઈ મોટા આર્ટિસ્ટનું પેઇન્ટિંગ ઘરમાં વસાવવું છે? ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસમાં ઓપેરા જોવા જશો? ફરવા જવાનો શોખ હોય તો કેવી કેવી જગ્યાએ ફરવાનું પસંદ કરશો? આફ્રિકાના સફારી પાર્કમાં ફરવાનું પસંદ કરશો? સ્વિટ્ઝરલેન્ડની ટૂર ગોઠવી શકશો? દુનિયાની સાથે અજાયબીઓ જોવા જવાનું પસંદ કરશો? શિયાળામાં હિમાલયમાં સ્કીઈંગ કરવા જશો? બીજું અને ત્રીજું પગલું. હવે મારે તમને કહેવાની જરૂર નથી કે તમારે સમય મર્યાદા નક્કી કરવાની છે. ત્રીજા પગલામાં તમારે આ કેટેગરીનું કોઈક એવું લક્ષ્ય નક્કી કરવાનું છે જેને એક વર્ષમાં મેળવવા માટે તમે પૂરેપૂરા કટિબદ્ધ થઈ ગયા હો. એક વર્ષમાં તમે તેને ન મેળવી શકો તો તમને ચેન ન પડે તેના વિશે એક ફકરો લખી નાખો અને જણાવો કે તમારા માટે તે લક્ષ્ય આટલું મહત્વનું શા માટે છે. તમારી પાસે નક્કર કારણો હશે જ. જો ન હોય તો લક્ષ્ય બદલી નાખો અને એવું લક્ષ્ય પસંદ કરો જેના માટે કમર કસવામાં તમે જરાય દિનચોરી ન કરો. 4. યોગદાન આપવાની મહેચ્છા. જીવનમાં જે કંઈ પણ મેળવવા માંગતા હો તે બધું જ તમે મેળવી લીધું છે. હવે બધું મેળવી લીધા બાદ થોડું આપવાનો વારો આવે છે. સમાજમાં રહીને પ્રગતિ કરી તો સમાજને થોડું પાછું વાળીએ, જરૂરિયાતવાળાને મદદ કરીએ. પહેલું પગલું, જો તમે આ દિશામાં વિચાર્યું હશે તો તમારી પાસે થોડા વિકલ્પો હશે જ. તમે સમાજમાં કયા પ્રકારનું યોગદાન પસંદ કરશો? અનાથાશ્રમમાં જઈને દાન આપવાનું અથવા ત્યાંના બાળકોને વાર્તા કહેવા જવાનું તમને ફાવશે? વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોને છાપા કે સામાયિકો વાંચી સંભળાવવાનું ગમશે? કોઈ બાળકને દત્તક લેશો? અંધજન શાળામાં જઈને અંધજનો સાથે અમુક સમય પસાર કરશો? તમારા ઘરના પુસ્તકોને વ્યવસ્થિત રીતે વાનમાં ગોઠવીને હરતી ફરતી લાઇબ્રેરી વાન તૈયાર કરશો અને શહેરમાં ફરતી રાખશો? તમે પર્યાવરણ માટે શું કરવા ઈચ્છશો? ઘરમાં જ થોડી મહેનત કરીને ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવતા થશો? સોનાર એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશો? પાણીનો બગાડ અટકાવવા માટે તમારા વિસ્તારમાં અભિયાન હાથ ધરશો? પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો કરવા માટે રોજ સાંજે બગીચામાં જઈને લોકોને સમજાવશો? બીજું અને ત્રીજું પગલું, તમારી આ બધી જ સુંદર ઈચ્છાઓ પર એક્સપાયરી ડેટ લગાવી દો એટલે તમારા જૂનું જાગી ઉઠે. મને ખાતરી છે કે જો તમે પસંદગીમાં ભૂલો નહીં કરી હોય તો તમે ચોક્કસ આ લક્ષ્ય સિદ્ધ કરી શકશો. ભવિષ્યને ઘડવા જેવું બીજું એકેય સપનું નથી. આપણા આવા સપના જોવાથી આજે જ જે માત્ર તમારી કલ્પનામાં છે તે આવતીકાલે તમારી નજર સામે ઊભું થઈ શકે છે. વિક્ટર યુગો. તમે હવે કેટલા બિઝી થઈ ગયા છો તેનો તમને પોતાને તો અંદાજ છે નહીં. એક વર્ષમાં કેટલા બધા કામો કરવાના છે અને તમે પોતે પસંદ કરેલા 4 લક્ષ્ય પર તો રીતસરનું મચી પડવાનું છે. બસ તે માટે તમારા કારણો બળુકા હોવા જોઈએ કે તમારે તે શા માટે જોઈએ છે. હજી મારે તમને એક સલાહ આપવાની છે. તમે જે 4 કાગળ પર તમારી ઈચ્છાઓ લખી છે તેની 10, 12 કે 15 કોપી કઢાવી દો અને ડ્રેસિંગ ટેબલ પર, ફોનની ટીપોઈ પર, કારના કાચ પર કે ઓફિસના ટેબલ પરના કાચની નીચે જે પણ જગ્યા તમને યોગ્ય જણાય તે જગ્યા પર તે કોપીઓ ગોઠવી દો. આમ કરવાથી તમે પૂરેપૂરા કમિટમેન્ટ બતાવી શકશો. કાનીની મદદથી તમે આ કમિટમેન્ટ કેળવી શકશો તે હવે તમે જાણો છો. વળી બધી જગ્યા પર આ કોપીઓ લગાવી દેવાથી તમારી
RAS પણ એક્ટિવ થઈ જશે. હવે તો તમે એક વર્ષ કરતાં ઘણું વહેલું આ બધું હાસન કરી લેશો એવો અહેસાસ તમને મનમાં થવા લાગ્યો કે નહીં? સપના સાકાર કરો. મને લાગે છે કે આજની તૈયારી પછી તો તમારું ભવિષ્ય અને સામેથી સાથ પાડીને બોલાવે છે કે આવ આવ અને મને હાસન કર. ટૂંકમાં તમે તમારી જાતને એવી રીતે તૈયાર કરી લીધી છે કે ગમે તે ભોગે તમે તમારું કામ જારી રાખી શકો અને લક્ષ્ય તરફ ઉત્સાહભેર આગળ વધતા રહી શકો. તમારી RAS એક્ટિવ થઈ જશે પછી તમારું ધ્યાન માત્ર તમારા ફોકસ પર રહેશે. મંજિલ પર પહોંચ્યા બાદ તમને જેટલો આનંદ થવાનો છે તે આનંદને તમે આજથી જ રોજ થોડો થોડો અનુભવતા શીખી જાઓ. તમે ધ્યેય હાસન કર્યાનો આનંદ આ વર્ષના અંતમાં મેળવવાનો છો તે તો પાક્કું છે, પરંતુ ધ્યેય મેળવવા માટે તમે જે મહેનત લેશો તેનો આનંદ તો તમને આ વર્ષના દરેકે દરેક દિવસે મળી શકે તેમ છે. તો સૌથી પહેલાં તમારા મગજને આ આનંદને ઓળખવા માટે અને તેની મજા લેવા માટે તૈયાર કરો. તમારી સંઘર્ષના આ આખા સમય દરમિયાન તમારા શ્રદ્ધા અને વિશ્વાસ એ હદ સુધી જાળવવાના છે કે તમે રોજે રોજ ખુશખુશાલ રહી શકો અને અનુભવી શકો કે તમારી મંજિલ કાયમ કરતાં આજે વધુ નજીક આવી ગઈ. દરરોજ આ રીતે મનોમન પોરસાવાથી તમારા મગજમાં એક ધ્યેય અને આનંદ વચ્ચે એક ન્યુરન પાથવે બની જશે અને આ ન્યુરન પાથવે તમને એ વાતની ગેરંટી આપતો રહેશે કે તમે તમારા લક્ષ્યને હાંસલ કરી શકશો. મનમાં આ ખાતરી હોય તો બહુ મોટું કામ થઈ જાય. બસ કોઈ રોલ મોડલને નજર સામે રાખીને આ સંગ્રામમાં ચૂકાવી દો. આપણે બીજાના અનુભવોનો લાભ લઈ શકતા હોઈએ તો પોતાના અનુભવો ભેગા કરવામાં સમય અને શક્તિ વેડફવાની શું જરૂર છે? આટલું કરો અને પછી જુઓ. એક વર્ષ ક્યાં વીતી ગયું તેની તમને ખબર પણ નહીં પડે, કારણ કે આવા જબ્બર આત્મવિશ્વાસુ વ્યક્તિને શોધવા માટે તો તકો સામે ચાલીને આવે છે. અરે હું તો એટલે સુધી કહીશ કે તમને ગાઈડ કરવામાં તમારો રોલ મોડલ પણ ગર્વ અનુભવશે. મંજિલ મેળવવાની દોટ મૂકવાથી કયો હેતુ સરે છે? હું જાણું છું કે મેં થોડા સમય પહેલાં તમારા ધ્યેય વિશે ઘણું બધું નખાવ્યું છે. જ્યારે તમે તમારું કામકાજ ચાલુ કરીને મંજિલ તરફ આગળ વધો છો ત્યારે તેની સાથે જ બીજી પણ કેટલી સુંદર ઘટનાઓ બને છે જેનો લાંબા ગાળે તમને ઘણો મોટો ફાયદો થાય છે. તમને તે માટે હું બે સુંદર ઉદાહરણો આપીશ. પર્વત પરની મધમાખી મધ એકઠું કરવા માટે એક ફૂલથી બીજા ફૂલ પર ઉડતી રહે છે ત્યારે તેને ખબર હોતી નથી કે તેના ફૂલ પરના બેસવાથી બીજના પ્રસરણનું કામ કેટલું આસાન બની જાય છે. તેનું ધ્યાન તો મધ એકઠું કરવા પર જ કેન્દ્રિત હોય છે, પરંતુ બીજી તરફ તેને ફેલાવેલા બીજના કારણે થોડા સમયમાં જ પર્વતોનો ઢોળાવ ફૂંધી છવાઈ જાય છે. પણ હકીકતમાં આજની સુંદર જગ્યા મધમાખીની બાય પ્રોડક્ટ માત્ર છે. આ જ રીતે કોઈ એક સેલ્સમેન પોતાની પ્રોડક્ટ વેચવા માટે ખૂબ મહેનત કરે તો તેની પ્રોડક્ટ વેચાશે અને સીધો આર્થિક ફાયદો થશે. પરંતુ આડકતરા ફાયદાઓ જાણવા છે? તે આ અનુભવ દરમિયાન વાતચીતની વધુ સારી રીતભાત શીખ્યો, ફોર્મલ મેનર્સ શીખ્યો, અજાણી વ્યક્તિ સાથે આત્મવિશ્વાસથી વાત કરતા શીખ્યો, કદાચ કોઈ અપમાન કરી બેસે તો ત્યારે પોતાના પર કાબુ રાખતા શીખ્યો, સામી વ્યક્તિને પોતાના મુદ્દા સમજાવતા અને કન્વિન્સ કરતા શીખ્યો, અને 2-3 ભાષા પરની તેની પકડ મજબૂત બની. માત્ર પ્રોડક્ટ વેચવામાં જ નહીં, તેની બીજી ઘણી બાબતોમાં પણ હોશિયારી મેળવી છે. પેટે પાટા બાંધીને ભણાવતા મા બાપ જ્યારે પોતાના બાળકને ડૉક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનાવે ત્યારે તેમની મહેનત માત્ર એટલા માટે સાર્થક નથી થતી કે તેમનું સંતાન કમાતું થયું. આ સંતાન આગળ જતાં પોતાના ફિલ્ડમાં જે કંઈ પણ યોગદાન આપે તે વધારાનો લાભ છે. ધ્યેય તો માઇલસ્ટોન જેવા છે, રસ્તા પર માઇલસ્ટોન આવતા રહે. દરેક માઇલસ્ટોને સફર પૂરી થઈ જતી નથી, સફર તો આગળ ચાલુ જ રહે છે. આ જ રીતે ધ્યેય મળી જાય ત્યાં
અટકવાનું હોતું નથી. આપણે એક પછી એક લક્ષ્ય નક્કી કરતા જઈએ છીએ અને લક્ષ્યને પ્રાપ્ત કરતા જઈએ છીએ, કારણ કે આપણને વિકાસમાં રસ છે. ફક્ત ધ્યેય પ્રાપ્તિ તમને થોડી મિનિટ માટે જ આનંદ આપશે, પણ તે દરમિયાન તમારો વ્યક્તિગત વિકાસ થયો હોય, તમે નાના નવા સંબંધો કેળવ્યા હોય, તમારા વ્યક્તિત્વનું ઘડતર થયું હોય, તો તે જ તમને લાંબા ગાળાનો આનંદ અને સંતોષ આપી શકશે. તેનો અર્થ એ થયો કે આપણે ધ્યેય નક્કી કર્યા બાદ મૂળ સવાલ તો એ પૂછવાનો જોઈએ કે આ ધ્યેયને મેળવવા માટે મારે કયા ગુણો વિકસાવવાની જરૂર પડશે, મારી પર્સનાલિટી મારે કેવી બનાવવી પડશે. જ્યારે તમને આ સવાલનો જવાબ મળી જાય ત્યારે એ જોઈ જુઓ કે આ પ્રકારની પર્સનાલિટી તમને માફક આવે તેમ છે. જો હા, તો આગળ વધતા અચકાવવાનું કોઈ કારણ નથી. અત્યારે જ આ સવાલના જવાબ મેળવી લો. તમારે જે કંઈ પણ બનવું હશે તે માટે તમારે કેવી પર્સનાલિટી કેળવવી પડશે, કેવો અભિગમ બનાવવો પડશે, કયા ગુણો કેળવવા પડશે અને કઈ ખૂબીઓને વિકસાવવી પડશે તેની રૂપરેખા આજે જ બનાવી લો. કારણ કે હવે તમે સમજી ગયા હશો કે આ બધી જ કવાયત માત્ર મંજિલ મેળવવા માટે નથી, વ્યક્તિત્વ ઘડતર અને ચરિત્ર ઘડતર માટે પણ છે. એક કાગળ ઉઠાવો અને લખી નાખો કે તમારે તમારી પર્સનાલિટી કેવી બનાવવી છે. મારે મારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે નીચેના ગુણો વિકસાવવા પડશે. સૌથી મહત્વનું પગલું. મારી સાથે ઘણીવાર એવું બન્યું છે કે મેં આ રીતે મારી કોઈ ઈચ્છાઓ પૂરી કરવાનું નક્કી કરી લીધું હોય અને કાગળ પર આયોજન કરી લીધું હોય, એટલે મને લાગે કે મારા કામકાજની ગાડી પાટા પર ચડી ગઈ છે. પણ પછી 2-3 અઠવાડિયા પછી ખ્યાલ આવે છે કે આયોજન મુજબ અમલ તો થયો નથી. આ મારો એક નાનો અનુભવ નથી, તમારા સૌની સાથે ક્યારેક કોઈક કામ બાબતે આવું થયું જ રહેશે. આપણે વિચારવા બેસીએ કે આવું કેમ થયું. મને આ તકલીફનું કારણ એક બહુ સફળ બિઝનેસમેન પાસેથી સાંભળવા મળ્યું હતું. તેમણે કહ્યું કે તમે જે મિનિટે ગાંઠ બાંધી દો કે અમુક ઈચ્છા પૂરી કરવી છે, તે જ મિનિટથી તમારા તે અંગેના કામકાજમાં સ્પીડ નહીં લો. માત્ર કાગળ ઉપરનું પ્લાનિંગ નહીં ચાલે, કાગળ ઉપર બધું નક્કી થઈ જાય પછી ત્યાંથી ઊભા થતાં પહેલાં જ એકાદું કામ કરી નાખો જે તમને તમારા ધ્યેય તરફ આગળ નહીં જનારું હોય. મેં અગાઉ બીજા પ્રકરણમાં કહ્યું કે જે નિર્ણય તમને સક્રિય બનાવીને તમને કામ કરતા કરી દે તે જ સાચો નિર્ણય કહેવાય. જ્યારે વિચારો સ્પષ્ટ હશે ત્યારે તે કામ હાથ પર લેવાનો સૌથી યોગ્ય સમય ગણાશે, તેથી આ સમયને વેડફશો નહીં. આવતા એક વર્ષના અંત સુધીમાં તમારે 4 ગોલ પૂરા કરવાના છે. તેનો સંકલ્પ તમે હમણાં જ નહીં ચૂક્યા છો, તો આ પ્રકરણ પૂરું થાય તે પહેલાં જ આ દરેક ગોલ તરફ વધુ નહીં તો એક ડગલું ચોક્કસ આગળ વધો. આ કંઈક એટલું અઘરું કામ નથી. તે ચારેય લક્ષ્ય માટે તમારે કદાચ એકાદ ફોન કોલ કરવાનો હોઈ શકે, કોઈકને ઈમેઇલ મોકલવાનો હોઈ શકે, કે માર્કેટ સર્વે કરવા માટે નેટ સર્ફિંગ કરવાનું હોઈ શકે. માટે તે કરવામાં બિનકુલ ઢીલ ન કરો. આવી નાનકડી સક્રિય શરૂઆતથી જ તમારા કામકાજની ગાડી વેગ પકડે છે. વ્યક્તિગત વિકાસની વાત કરીએ તો આવતા વર્ષ દરમિયાન એરોબિક્સ કરવું છે. જો હા, તો આ જ મિનિટે ઊભા થાવ અને તમારા શહેરના એરોબિક્સના ક્લાસીસ ક્યાં ચાલે છે તે માહિતી મેળવો. સાહસભર્યું કામ કરવાના વિભાગમાં તમે મર્સિડીઝ બેન્ઝ ખરીદવાનું વિચારતા હોવ તો અત્યારે જ ફોન ગુમાવો અને એકાદ કંપનીમાંથી બ્રાઉઝર મંગાવી લો. માર્કેટમાં કઈ મર્સિડીઝ બેન્ઝ ચાલી રહી છે, મેન્ટેનન્સ ઓછું માંગે છે અને સર્વિસ સહેલાઈથી ઉપલબ્ધ છે, તે બધું જ તમારે જોવું હશે. તેથી બ્રાઉઝર મંગાવો અને શક્ય હોય તો ટેસ્ટ રાઇડ પણ લઈ લો. આ જ રીતે આર્થિક પ્રગતિ માટે કહી શકાય, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તે અંગે મૂંઝવાયા હો અને જો તમારી પાસે કોઈ એડવાઇઝર ન હોય તો તમારા શહેરના સારા ગણાતા 5 ફાઇનાન્શિયલ એડવાઇઝરનો નંબર શોધી લો. એકવાર નંબર હાથમાં આવી જશે પછી તમે ચોક્કસ વહેલી તકે તેને મળવાનો પ્રયત્ન કરશો. શક્ય હોય તો ફોન પર વાત કરી લો. પહેલું સ્ટેપ તરત ઉઠાવી લેવાનો આ જ તો ફાયદો છે.
કે મનમાંને મનમાં મૂંઝવવાના બદલે આપણે મદદના સ્ત્રોતને શોધી લઈએ તો સ્ત્રોત સામે ચાલીને મદદે આવે. આ રીતે એક્ટિવ થઈને પહેલું સ્ટેપ ઉઠાવી લીધા પછી તમારે તે દિશામાં દરરોજ એટલું જ કામ તો કરવાનું છે જેથી તમારા મનને ખરેખર અનુભવ થાય કે તમે તમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છો. આ અનુભવ સતત કરતા રહેવા માટે તમારે દિવસમાં ઓછામાં ઓછું 2 વાર પેના કાગળ પર નજર નાખવાની થશે, જેની પર તમે તમારા આ વર્ષના સૌથી મહત્ત્વના 4 ધ્યેયો નોંધી રાખ્યા છે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે. આ રીતે નજર ફેંકી દેવાથી તમને તમારા રોજે રોજની પ્રગતિનો ખ્યાલ આવશે અને તમારો જુસ્સો વધશે. મહિને ફરી એકવાર આ લિસ્ટ ચેક કરી લેજો. લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો બીજી પણ 1-2 વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. જ્યારે તમે કોઈ એક લક્ષ્યની નજીક પહોંચવા આવો ત્યારે તે પછી તમે કર્યું કામ હાથ પર લેવા માંગો છો તેનો પ્લાન તૈયાર રાખો. આવા જ્ઞાનના અભાવમાં એક લક્ષ્ય મેળવ્યા બાદ તમારું મગજ એવો ખાનીપો અનુભવશે કે તમે અકળાઈ જશો. એક પ્રવૃત્તિ પૂરી થાય તે પહેલાં બીજી પ્રવૃત્તિ તૈયાર હોય તો પહેલી પ્રવૃત્તિના જોમ, જુસ્સો અને ઉત્સાહ બીજી પ્રવૃત્તિમાં તેની મેળે જ દાખલ થઈ જાય છે. આમ બીજી પ્રવૃત્તિને ઘણો ફાયદો થાય અને વ્યક્તિ હતાશા ન અનુભવે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનું હતાશાનું ઉદાહરણ બહુ ઉચ્ચ સ્તરે જોવા મળ્યું હતું. ચંદ્ર પર મોકલવા માટે એપોલો યાનના ઘણા બધા અવકાશ યાત્રીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ચંદ્રની સફળતાથી પાછા ફર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જિંદગીનું સૌથી મોટું સપનું સાકાર થઈ ગયું, પણ હવે શું કરવું તેનો જવાબ તેમની પાસે ન હતો. તેમના કેટલાક તો તેમની જિંદગી એટલી ખાની ખાની અને નીરસ લાગવા લાગી કે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા. જેમ અવકાશની જાણકારી જરૂરી છે તેમ આપણા મનના શૂન્ય અવકાશ વિશે જાણવું પણ જરૂરી છે. મનના ઊંડાણનો તાણ લગાવી શકાય તો આ પ્રકારના ખાલીપણાથી બચી શકાય અને હવે પછીની મંજિલ કઈ હશે તે વિચારી શકાય. માત્ર કારકિર્દીમાં જ નહીં, રોજબરોજના જીવનમાં પણ આપણે આ ભૂલ કરી બેસીએ છીએ. પોતાના લગ્નની ઉત્સાહભેર તૈયારી કરતી યુવતીને જોઈ છે. સૌથી પહેલાં તો અલગ અલગ વિધિ વખતે પહેરવાના કપડાં, તેના મેચના દાગીના, સેન્ડલ અને પર્સની ખરીદીમાં ડૂબી જાય છે. હવે લગ્ન પતી ગયા છે. છેલ્લા 2 મહિનાના રોજરોજની જેની દોડાદોડી કરી તે પ્રસંગ તો આટોપાઈ ગયો. હવે તે મૂંઝવાઈ જાય છે કે કરવું શું. નવા સંબંધની શરૂઆત છે તો તે તરફ તે ધ્યાન આપી શકે તેમ છે, પણ તેને તે વાતનો ખ્યાલ નથી. પહેલી મંજિલ પર પહોંચતા પહેલાં જ બીજી મંજિલ નક્કી કરી લેશો તો મનમાં આ શૂન્ય અવકાશથી બચી શકશો. જે લોકો ઉત્સાહભેર સતત આગે કૂચ કરતા હોય છે તેઓ આ શૂન્ય અવકાશની પીડાને સારી રીતે ઓળખે છે. તેમની એક મહત્વાકાંક્ષા પૂરી થવા આવે તે પહેલાં જ તેમની પાસે નવી મહત્વાકાંક્ષાનું નિશ્ચિત તૈયાર હોય છે. કામકાજની ગાડી પાટા પરથી ઉતરી જાય તે પહેલાં જ તેઓ તેને નવા સ્ટેશને પહોંચાડવાની વર્દી આપી દે છે. આ કારણે કામ કરવાથી તેમનો નહીં તૂટતો નથી અને જોશ ઓસરતો નથી. સતત વિકાસ કરતા રહેવાની ઈચ્છા ધરાવનાર લોકો સામે ચાલીને એક પછી એક ધ્યેય સર કરવાની ઝંખના સેવે છે. તે માટે તેમને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે અને સંઘર્ષ કરવો પડે તે તેમને મંજૂર છે. રિટાયર્ડ લોકો કોઈ મનપસંદ પ્રવૃત્તિના અભાવથી એટલા કાંતારી જાય છે કે 2 વર્ષમાં તો 12 વર્ષ જેટલા વધુ ગરદા લાગવા લાગે છે અને કુદરતી મોત આવે તે પહેલાં મનથી મરી જાય છે. શરીર અને મનને સતત બિઝી રાખવાથી આ સમસ્યામાંથી બચી શકાય છે. જો બીજી કોઈ મહત્વાકાંક્ષા ન સૂજે તો એક અદ્ભુત ઉપાય મારી પાસે છે. તે છે યોગદાન કરવાની મહેચ્છા સેવવી. તમારાથી જેટલી થઈ શકે તેટલી મદદ કરો. પૈસે તકે સદ્ધર હો તો યોગ્ય વ્યક્તિને આર્થિક આધાર પૂરો પાડો. દુનિયામાં મદદની જરૂર હોય તેવા લોકોની ક્યાં કમી છે કે તમારું આ કામ પૂરું થઈ જાય અને તમને ખાલીપો અનુભવો. માત્ર પૈસા જ નહીં, આ પ્રકારના કામોમાં સમય, સહાનુભૂતિ અને શક્તિ ખર્ચનારાઓ આ દુનિયાને ખૂબ જરૂરી છે. અમેરિકાની વાત કરું તો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર સ્પેશિયલ ઓલિમ્પિકને પ્રોત્સાહન આપીને વિકલાંગોના ઉત્થાનનું કામ હાથ પર લીધું છે. આર્નોલ્ડનો દાખલો આપણને એ સંદેશ આપે છે કે
બધા પ્રકારના સફળતાઓ મેળવી લીધા પછી અટકવાનું હોતું નથી અને સતત કંઈક કરતા રહેવાનું હોય તો સમાજને માટે કંઈક કરી છૂટવા જેવી ઉત્તમ પ્રવૃત્તિ બીજી એક પણ નથી। તો હવે તમે પણ તમારા ધ્યેય તરફ આગળ વધવા લાગો અને ત્યાં પહોંચવા આવો ત્યાં સુધીમાં નવું નિશાન નક્કી કરી લો। એક પછી એક ધ્યેય તરફ આગળ વધવાની આ આખી સફર એ સતત વિકસતા રહેવાની સફર છે। મારા શબ્દોમાં કહું તો આખી સફર પોતે જ કાની એટલે કે કોન્સ્ટન્ટ એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ છે। મારી તમને ગેરંટી છે કે કાનીનો અમલ તમારા માટે ખુશીઓની ઇન્સ્યોરન્સ પોલિસીની ગરજ સારશે અને નાઇફ લોંગ કવર પણ આપશે। આ ભવિષ્યનું ધ્યેય એટલું ઊંચું રાખજો કે ભવિષ્ય પોતે તમને સામેથી સાદ પાડીને બોલાવે। સફળતા માટે તૈયાર થાઓ। અત્યારે તમે તમારી મહત્વાકાંક્ષાઓ નક્કી કરી નાખી છે અને તેને પૂરી કરવા માટે પૂરતી પ્રેરણા પણ મેળવી લીધી છે। હવે તમારે આ સપનાઓને સાકાર કરવાના છે, જે મનમાં છે તે સૌની નજર સામે કરીને બતાવવાનું છે। આ માટે તમારે વર્તમાનમાં મહેનત કરવાની છે અને ભવિષ્યને ફરજ પાડવાની છે કે તે તમને ગાંઠે અને તમારા સપના મૂર્તિમત કરે। આ માટે જેટલી અડચણો કે અવરોધો નડી શકે તેમ હોય તેને દૂર કરવાના ઉપાયો શોધો। બીજા તબક્કામાં તમારે તમારી આસપાસ એવા લોકો શોધવાના છે જે તમને તમારી પ્રગતિમાં સાથ આપે। આવા લોકો સમક્ષ તમે શું કરવા માંગો છો તે જાહેર કરવાનું છે। આટલું કરવાથી તમારા મનમાં નવા ન્યુરલ પાથવે તૈયાર થશે અને એવી ખાતરી કેળવાશે કે તમે જે વિચારો છો તે કરી શકો તેમ છો। સૌથી મહત્વનો પાઠ, આ પ્રકરણનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે ભવિષ્ય ઘડવાનો ભાર વ્યક્તિને સતત વિકસતા રહેવાની તક પૂરી પાડે છે અને બે પ્રકારે ફાયદા થાય છે। એક તો એ કે આપણે સફળતા મેળવીએ છીએ, બીજો ફાયદો એ કે આ આખી સફર દરમિયાન આપણે કોઈક ને કોઈક પ્રકારે આનંદ મેળવીએ છીએ। ક્યાંક મેળવ્યાનો આનંદ તો ક્યાંક આપ્યાનો આનંદ, ક્યાંક કોઈને મદદ કર્યાનો આનંદ તો ક્યાંક જાતે ખીણવાનો આનંદ। જે વ્યક્તિમાં વિઝન નથી તે અંતે કરમાઈને નાશ પામે છે, કહેવત। આપણે રિટાયરમેન્ટની વાત લઈએ, એક સર્વે મુજબ રિટાયરમેન્ટ બાદ ફક્ત 2-3 વર્ષમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી મોટી છે। તેથી જ તો હું કહું છું કે રિટાયર થયા બાદ પ્રોડક્ટિવ નહીં રહી શકાય પણ કન્ટ્રીબ્યુટ તો કરી શકાય નહીં। એક બીજો સર્વે પણ રસપ્રદ છે કે વૃદ્ધો બીમાર હોય તો પણ તહેવારો આવતા હોય તે દિવસ સુધી જેમ તેમ ખેંચી કાઢે છે। તેની પાછળનો તર્ક એવો છે કે તહેવારોમાં સૌને મળાય, કુટુંબીજનો અને બાળકોની સાથે રહેવાય અને પરિવારજનોનો પ્રેમ તેમને મળે તેની તેમને અદમ્ય ઝંખના હોય છે। આ માત્ર અમેરિકાનો સર્વે નથી, ચીનમાં પણ જોવા મળ્યું છે કે તહેવારો જાય તે ભેગા જ તપોતપ અમુક ખડિયા પાન ખરી પડે છે। જેમ વૃદ્ધોની ઝંખના તેમને મરવા દેતી નથી તેમ જ યુવાનો માટે પણ કહી શકાય કે જીવન માટે કોઈક ને કોઈક પ્રેરક બળ જોઈએ જ। તમને આ પ્રેરણા તમારી અંદરથી જ મળશે, તમારે એટલી રાહ જોવાની જરૂર નથી। હવે તમે આ પુસ્તક સાંભળ્યું છે તેથી તમારી જાતને જ તમારામાં આ પ્રેરણા પ્રગટાવી શકશો, ભવિષ્ય માટે અદમ્ય ઝંખના પેદા કરી શકશો। સૌને ખળખળાટ હસાવનાર અમેરિકન કલાકાર જ્યોર્જ બર્નર્સ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, મારી પાસે કાલે સવારે ઊઠીને કરવા માટે આજે જ કોઈક કામ તૈયાર હોવું જોઈએ, નહીં તો પથારીની બહાર નીકળીને કરવાનું શું? કંઈક કરવાનું હોય તો તન અને મનમાં જાતે જ શક્તિ પેદા થાય છે। જુઓ, તેઓ તેમના 9મા દાયકામાં પણ કેટલા સ્ફૂર્તિવાન રહ્યા હતા। ટીવી સિરિયલથી લઈને ફિલ્મ સુધી દરેક સ્ક્રીન પર તેઓ સક્રિય રહ્યા હતા। બસ હવે તમારે બેસવાનું નથી, તમારી અંદર કઈ રીતે પ્રેરણા પ્રગટાવવાની છે તે મેં આ પ્રકરણમાં તમને શીખવી દીધું છે। ભવિષ્ય માટે અદમ્ય ઝંખના કેળવવાથી શું ફાયદો થશે તે તમે હવે જાણો છો। હા, જો તમે આ પ્રકરણ માત્ર સાંભળ્યું હોય અને તેની એક્સરસાઇઝ કરવાની બાકી રહી હોય તો પહેલાં તે એક્સરસાઇઝ કરો, તમને તેમાં ચોક્કસ મજા પડશે। સૌથી પહેલાં તો મગજ કસીને તમારા આ વર્ષના 4 લક્ષ્ય નક્કી કરો, ત્યારબાદ આ લક્ષ્ય તમને શા માટે ખાસ પસંદ છે તે બાબતે સ્પષ્ટ બનો। ત્રીજા તબક્કે સતત દર દિવસે
સતત 10 દિવસ સુધી એ રિહર્સલ કરતા રહો કે આ લક્ષ્ય મેળવતા તમને કેટલો આનંદ થશે. ચોથા પગથિયે રોલ મોડલ સિલેક્ટ કરો અને તેમની પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવો. હકીકતમાં આ બધા જ પગલાં એવા છે કે જેનાથી તમારા RAS એક્ટિવ થશે અને ગમે તેટલા સંઘર્ષ વચ્ચે પણ પોતાનું ફોકસ જાળવીને તમને આગળ વધારતી રહેશે. વળી આ આખા પ્રોસેસ દરમિયાન તમે વારે આંતરે મૂલ્યાંકન કરતા રહેશો તો તમને એ વાતની પણ ખાતરી રહેશે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. નિત્યયાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 13, પડકાર ભર્યા 10 દિવસ. નિત્યજ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયો બુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયો બુક તરત જ તમને મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.